આજે અમે અમારા વડીલ સંત પ્રેરણા ન થઈ હોત તો આજે તમે અહીંયા પણ બેઠા ના હોત, આવીને દર્શન કરીને નીકળી ગયા હોત. આવા સુંદર મજાના ત્રિવેણી સંગમ રૂપી અયોધ્યા ધામ એને આંગણે આ સુંદર મજાનો તમને મહાગ્રંથરાજ એવા પુરુષોત્તમ પ્રકાશ કહેતા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એને રચિત ગ્રંથ એનું શ્રવણ કરવા મળ્યું છે. એવો ભાગ્ય છે આપણા ભાગવત અને સત્સંગ જીવન વચનામૃત આદિ ગ્રંથો એને આપણે તો શ્રવણ કરતા જ હોઈએ છીએ, પણ આ જે ગ્રંથ છે ને નિષ્કુળાનંદ સ્વામીના એ ગ્રંથને સાંભળવા એ તો મોટા ભાગ્ય હોય ને ત્યારે સાંભળવા મળે છે. આજે આવું સુંદર મજાનો ગ્રંથ એ તમે પસંદ કરીને એને શ્રવણ કરવા માટેની જે અહીંયા લાગણી દર્શાવી છે એનો ખૂબ આનંદ થાય છે. તો કેસરિયા મારા કેસરિયા
आज मारे ओरडे आया विनाशी अनवे बाई में बोलाविया बाई में बोलाविया रे बाई में बोलाविया रे बाई में बोलाविया रे सुंदर छोगा वाला छे सुंदर श्री घनश्याम मारा मन मंदिर मोरे ओ सुंदर श्री घनश्याम तारा रे मुखनी माया लागी माया लागी रे मोहन माया लागी रे मोने माया लागी मोहन तारा मुखनी माया लागी घर नो रे धंधो घर नो धंधो हाचन लागे हाथन लागे जुग तुल रजनी थई रे माया लागी रे मोने माया लागी रे मोने माया लागी रे मोहन तारा रे मुखनी माया लागे तारा रे मुखनी मेरे जा 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 तेरे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण આપણે આ દિવ્ય સભાની અંદર વક્તાશ્રી તથા સંતો એ આપણી દિવ્ય સભાની અંદર આવી રહ્યા છે ત્યારે આપણે ઉભા થઈ એમને અભિવાદન કરીએ એમનું સ્વાગત અને સન્માન કરીએ તાલીઓના નાદથી વાલા ભક્તજનો આપણે વક્તાશ્રી તથા સંતો વક્તાશ્રી અનુપમ સ્વરૂપદાસજી સ્વામી તથા અમારા ગુરુ અત્રેના મહંત સ્વામી પૂજ્ય અખિલેશ્વરદાસજી સ્વામી નારાયણપુરતા તથા જેતલપુર મંદિરના મહંત સ્વામી પૂજ્ય આત્મપ્રકાશદાસજી સ્વામી તથા બ્રહ્મચારી મહારાજ જેતલપુર મંદિર હેતુદલજી મહારાજના પૂજારી મહારાજ બ્રહ્મચારી મહારાજ તથા વક્તાશ્રી આનંદ સ્વામી આદિક સર્વે સંતો અત્રે આપણે આ દિવ્ય સભાની અંદર જ્યારે પધારે છે ત્યારે આપણને ખૂબ આનંદ થાય મહારાજ જ્યારે અક્ષરધામની અંદરથી આ મૃત્યુલોકમાં પધાર્યા ત્યારે અનંત મુક્તોને સાથે લઈને પધાર્યા પાંચસો પરમહંસોને સાથે લઈને પધારેલા કારણ કે મહારાજની જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્યને જો પ્રકાશિત કરવું હોય ઐશ્વર્યનો જો પ્રતાપ લોકો પ્રત્યે મોકલવો હોય તો જેમ આપણે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રોપર્ટી હોય કોઈ પણ કેસ હેન્ડલ કરવો હોય
तो वकील राखवो पड़े छे, डायरेक्ट जज सुधी आपणे जई शकता नथी। एम वकीलनी जग्याए संतोनी फौज महाराज साथे लईने आव्या अने आपणी जे जीवननी फाइल छे ए संतोना हाथनी अंदर आपणे फाइल आपीए तो ए फाइल महाराज सुधी अचूक पहोंची जाए, अचूक पहोंची जाए ए क्यांय अटके अटके हे। वकील सारो होय तो तमे गमे एवा डखामां होय ने तो ए पार पाड़ी दे। हाँ एम आ संतोनी फौज महाराज साथे लईने आव्या। ए वखते तो एवुं कहेवाय के 5000 संतो साथे हता महाराजनी, अने आजे पण संतो संप्रदायमां कंई ओछा नथी। एना પોષણે કરી અને આપણા સત્સંગનું રૂડું થાય છે એવા સંતો આપણે આ દિવ્ય સભામાં જ્યારે આવ્યા છે ત્યારે આપણે સર્વે એમનું અભિવાદન અનુમોદન આપણે કર્યું છે। ખૂબ ખૂબ આનંદ થાય કે આજે શ્રી ઘનશ્યામ મહિલા મંડળ એમને આ પુરુષોત્તમ પ્રકાશરૂપી મહાગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી રચિત એનું અહીંયા કથાનું સુંદર મજાનું આયોજન કર્યું છે। અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી અખિલેશ્વરદાસજી સ્વામી એમનું ટોટલ વ્યવસ્થાપન એ એમના નેજા નીચળ અહીંયા ચાલી રહ્યું છે। અને આજના દિવસે આપણે જેમના જેમની પ્રેરણાથી જેમના કહેવાથી આ સુંદર મજાનું આયોજન કર્યું છે એમને આપણે કેમ ભૂલાય। તો કાંકરિયા મંદિરના પૂર્વે મહંત, તમારા નારાયણપુરા મંદિરના પૂર્વે મહંત અને અત્રે ગોપીનાથજી મહારાજના પૂજારી એવા શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી આવા નાના સંતોને ખૂબ કથા વાર્તા કરવા માટે તૈયાર કર્યા છે અને એમને જ અહીંયા કથામાં બિરાજમાન થવાનું હતું, પણ સમય સંજોગ એ સમયને કોઈ પહોંચતું નથી, જેવો સમય એવું કાર્ય। અને આજે આપણે એને નાનકડા સંત જે આવા સંતોના હાથે તૈયાર થયા છે એવા સંતના મુખે આપણને આ કથા વાર્તા શ્રવણ કરવાનું મન થાય છે ત્યારે આપણે એવા સંતોને તો કેમ ભૂલીએ। સ્વામીનો કાલ રાત્રે ફોન આવ્યો હતો હરિઓમ સ્વામીનો કે અમારે મહિલા મંડળને જરા કહેજો કે સમય એવો હતો એટલે આવી શક્યો નથી, ગોપીનાથજી મહારાજની સેવામાં છું, તો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ આપ સર્વે ભક્તો ઉપર છે અને રાજી રહેજો, મહારાજને પ્રાર્થના કરજો કાયમને માટે અમે સત્સંગમાં આપ સર્વેને સત્સંગનો બળ મળે એવા કાર્યો કરતા રહીએ, એટલે આપ સૌને ખૂબ યાદ કર્યા છે તો એમને આ આશીર્વાદને પણ હું અત્રે જાહેર કરું છું। અને સાથે સાથે એક બીજી વાત આપને કરું કે આપ બધા જ અયોધ્યાના દર્શન ખૂબ કરી આવ્યા છો લગભગ, પણ કદાચ ઈશ્વરભાઈએ મને કીધું કે અમુક જગ્યા તમે દર્શન બાકી છે તો નંદીગ્રામ દર્શન લગભગ બાકી છે, તો જે નંદીગ્રામ દર્શન કરવા માટે જે બહેનો બાકી હોય એ આંગળી ઊંચી કરે, એટલે ઈશ્વરભાઈ ગણી લેજો હો, તમે જોઈ લેજો। હા બરાબર, એટલે તમારા માટે બપોરે ઠાકોરજી જમાડ્યા પછી અહીંથી એક ગાડી કરવામાં આવશે તો એ ગાડીમાં બેસી ઈશ્વરભાઈ સાથે હશે અને તમે બધા દર્શન કરી આવજો। અહીંથી મણિપર્વત છે, સૂર્યકુંડ છે અને ભરતજી રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ ગયેલા અને એ વખતે રાજ્યનું શાસન એ ભરતજીના હાથે સોંપેલું અને ભરતજી કહે છે શાસન ઉપર હું ન બેસું અને નંદીગ્રામની અંદર પોતે પર્ણકુટી બનાવી અને ભરતજીએ આ અયોધ્યા કૌશળ દેશનું શાસન જેમને ચલવેલું એ નંદીગ્રામ એ બહુ સુંદર મજાનો ભગવાનની ચાખડી રામચંદ્ર ભગવાનની ચાખડીઓ એ ત્યાં કણે ચિત્રકૂટથી લાવેલા અને ભરતજી ત્યાં કણે બિરાજમાન છે તો એના દર્શન કરવા માટે જવાનું છે, તો એ પણ ખાસ યાદ રાખજો, ધ્યાન રાખજો, જમીને બહુ મોડું ન કરતા જમજો શાંતિથી, પણ જમીને બધા તૈયાર રહેજો અને ગાડી તૈયાર રાખશે ઈશ્વરભાઈ આવું સુંદર મજાનું જ્યારે આવ્યું છે। હા એટલે આપણે આજે દર્શન કરવા જઈએ છીએ ને એ આપણે એટલા માટે બપોરનો સમય કરીએ છીએ, બપોર પર નંદીગ્રામ ખુલ્લું હોય છે, બધા દર્શન એ ખુલ્લા હોય છે, એટલે આપણે જે આ સેશન છે ને કથાના એ સેશનમાં કોઈ ફેરફાર કરવા પડે નહીં, કારણ કે આખો દિવસ થાક્યા હોય ને પછી રાતનું સેશન કરીએ અને રાતે પછી તમે રીંગણા તોલો બેઠા બેઠા એ કામ ને એ કામ એમાં મજા આવે નહીં, આવે તમને કથાનું સુખ મળે હે, તો આપણે ફેરફાર કરીએ જો કથાનું સુખ મળતું હોય તો બોલો હે। એના કરતાં જે સેશન છે એવું અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી અખિલેશ્વરદાસજી સ્વામી મહંત સ્વામી અને પૂજ્ય આત્મસ્વામી નારાયણપુરા મંદિરના મહંત સ્વામી એમનો આદેશ એવો છે કે સેશનમાં ફેરફાર ન થાય એ સારું, એટલા માટે તમને મેં પૂછ્યું, એટલે બપોરે ગાડી ઈશ્વરભાઈ કરી દેશે અને તમે દર્શન કરી આવજો। બીજા કોઈ દર્શન બાકી છે તમારે અયોધ્યામાં? નહીં તો વાંધો નહીં, બહુ સુખ્યા થયા તમે આગળ આવ્યા અને દર્શન કરી આવ્યા, આનંદ થયો, આ કથાનો તમે જે લાભ છે ને લાભ ચૂકતા નથી, આ જ મોટો મહત્વતા છે તમારામાં। આ કહેવાય છે કે આ મુક્તની નિશાની છે, આ પરમાત્માના ભક્તની નિશાની છે, મુક્તની નિશાની છે કે હવે તમારે કોઈ બાકી રહેતું નથી, તમને તમારામાં કોઈ ખામી રહેતી નથી એ અહીંયા સાબિત થાય છે, માટે બે હાથ જોડી અને એકવાર ફરીને તાલીઓ પાડો। આ કોના માટે ખબર છે ને? તમારા માટે હો, અમારા માટે નહીં કે વક્તા માટે નહીં। હા ભાઈ આમ કરી, આમ હાથ ઊંચો કરો, બધાય થાય છે, બધાને હાથ ઊંચો આમ આમ કરો, કારણ કે મારો હાથ તો બધે પહોંચે નહીં ને, હા એમ
આમ ઊંચા કરીને મૂકી નહીં રાખવાનો, બરડો થપથપાવવાનો ખાલી, શાબાશ એમ. બોલો, આ તો બે હાથ મૂકી દીધા ખંભે પૂરું. જાણે યોગાસન કરાવતા હોય ને બાબા રામદેવજી, હે એ જરૂરી છે જીવનમાં. આ છે ને આ બધા શરીરના અવયવોનું અંગોનું પ્રદર્શન છે, કહેતા શરીર સારું રહે ને એની આ નિશાનીઓ છે. તાલીઓ પાડે ને તો રેખાઓ ખુલે, ભાગ્ય ખુલે. આ એટલે વક્તા વારે વારે કહે છે કે તાલીઓ પાડો અને ઠાકોરજીના ગુણાનુભવ થતા હોય ને ત્યારે તાલીઓ પાડીને સાથે ગાઓ. સમજાય? સુંદર મજાનું આવું આયોજન. એની અંદર હવે આપણે વક્તા શ્રી વ્યાસાસન ઉપર પધારૂઢ થયા છે ત્યારે આપણે જાજો સમય લેવો નથી, પરમાત્માના ગુણાનુવાદ આપણે શ્રવણ કરવા છે અને એનાથી વિશેષતા દુનિયામાં કાંઈ છે નહીં. એટલા માટે આપણે ભગવાનના ચરિત્રોને આગળ આપણે દફાવીએ અને ગુણાનુવાદ આપણે શ્રવણ કરીએ ત્યારે એ કહી દઈએ, એ ભાઈ બપોર કહી દઈએ. એ તો અમુક વસ્તુ ઈશ્વરભાઈ સસ્પેન્સ રાખવાની હોય, આ લોકોને સિક્રેટ બધું ન બતાવવાનું હોય. આ રાતે બેહેન પછી ખબર પડવી પડે કે શું છે એમ, પણ છતાં તમે કહેશો જાહેર કરી દઈશું આપણે. બોલો, સસ્પેન્સ રાખવું છે કે જાહેર કરી દઉં? કહી દઉં? એટલે સસ્પેન્સમાં મજા આવે, જાહેર કરવામાં મજા ન આવે. હા હાલો, ઈશ્વરભાઈ બહુ કહે છે, સંતો કહે છે, કહી દો. આજે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ કહેતા આપણે નારાયણપુરાના મહંત સ્વામીના શિષ્ય અને ખૂબ સારી એવી ગાયકી અને સારું એવું જેમને સાહિત્યનું જ્ઞાન છે એવા પૂર્ણ સ્વામી એમનો રાત્રે આ પ્રેમ સ્વામી એમનો રાત્રે કાર્યક્રમ, મોહન સ્વામી અને આત્મ સ્વામીનો બંનેનો એવો વિચાર હતો કે સ્વામી તમે આવું સુંદર મજાનું ભગવાને તમને સાહિત્યનું જ્ઞાન આપ્યું છે તો હરિભક્તોને જરા પીરશો. સ્વામીને કીધું, સ્વામી કે જેવી હરિની ઈચ્છા હરિભક્તોને તમે રાજી એમાં અમે રાજી. અને તરત સ્વામીએ કહી દીધું કે કાંઈ વાંધો નહીં, આપણે તો ગમે એમ કરીને હરિભક્તોને રાજી કરવાના છે. એટલે આજે રાત્રે 7:30 વાગે જમ્યા પહેલાં કે જમ્યા પછી? જમ્યા પછી જ હોય, જમ્યા પહેલાં ન હોય પછી ભૂખ વધારે લાગે પછી આ અમારે નુકસાન જાય પાછું. ના, કાંઈ વાંધો નહીં, ઠાકોરજી હવનો બળ્યો છે, ઠાકોરજી જમેડા પછી શાંતિથી બધાએ અહીંયા પાછું આવી જવાનું. એટલે 8:30 વાગે બરાબર ને, 8:30 વાગે આપણે અહીંયા બધાએ ખડકાઈ જવાનું, પોતપોતાની સીટ લઈ લેવાની, ઊંઘવા કોઈ જવાનું નહીં, હાજરી પૂરશું રાતે. હા, જો ઊંઘવાઈ ગયા ને તો બીજા દિવસે એમનો કેન્સલ, કથામાં એન્ટ્રી નહીં, આપણે પડદો પાડી દઈશું. હા, બીજા દિવસે ઊભા નહીં થવા દેવાના. હા, એ તો પછી કાલે કહેવાનું. એ અમુક વસ્તુ સસ્પેન્સ રાખો ને ભલામણા તમે યાર. હા, હું ઈશ્વરભાઈ એ કે આગલા દેવાનું, એ 13 તારીખે છે આપણે, કાલે નહીં. હા, એ તો જોમ આવ્યો, કાલે રાસ ગરબા નો રમ્યા એ લ્યો. હા, કાલે રમ્યા ને તમે રાસ ગરબા? ફરીને રમવા છે તો આ કથા નહીં સાંભળે પછી. હા, અમુક જાહેર તમે ક્યાં કરવાનું? 13 તારીખે ઈશ્વરભાઈ કહે છે આપણે રાસ ગરબાનો. અમારા સાજીના મિત્રો એવું કહે છે, સ્વામી તમે તમારે થવા દો, અમે ભગવાનનું ભજન કરવા ને કીર્તન કરવા જ આવ્યા છીએ. તો કે સંતોએ રાજી થઈ જાય અને ભક્તોએ રાજી થઈ જાય, અમારું નિશાને આપ જોવો ને. કલાકાર બધા એ નાનો છે ને પણ બહુ સારો કંઠ છે. એના પપ્પા જયેશભાઈ સોની, એને તો તમે બધા સારી રીતે ઓળખતા હશો. હે, એમનો પરિવાર ખૂબ સંતોનો હેતાળ છે. સંતો ગમે તે બીમાર હોય, હાજા માંદા હોય તો બોલો સદગુરુ શું જોઈએ છે, તરત સેવામાં હાજર હોય. પૂરું ફેમિલી એ સેવામાં હોય છે. દાદાના ખૂબ સારા સંસ્કાર છે, પહેલેથી સંતોની સાથે રહીને મોટા થયા છે. આ જે સંગીત છે ને એ કાંઈ એને વારસામાં નથી આવ્યું, પણ એમના પપ્પા જયેશભાઈ એમને જેઠાભાઈ ભગત કરીને આપણે કાલુપુર મંદિરમાં ભગત હતા એની પાસે રહીને સંગીત શીખ્યા અને એનો વારસો આવ્યો છે. આ સુંદર મજાનો સુશીલ કંઠે એ સાંજે આપણને પરમાત્માના રાસલીલાના કીર્તનો ગઈ અને આપણે રાસ લેવડાવશે. પણ એ આજે નહીં, કાલે નહીં, એ 13 તારીખે. આજે 12 તારીખ થઈ ને, કઈ થઈ? હા, એમ તમે કાંઈક બોલતા રહ્યો તો મને ખબર પડે કે મારી ભાષા તમને સમજાય છે. હા, એટલે 13 તારીખે રાત્રે એ આપણે રાસોત્સવનો કાર્યક્રમ આપણે કરીશું. તો અત્યારે હવે સંતો જ્યારે સભામાં આવી ગયા છે, વ્યાસપીઠ જ્યારે વક્તાશ્રીએ શોભાવી ચૂક્યા છે, ત્યારે હવે આપણે દરેક ઘનશ્યામ મહિલા મંડળ વતી હું ઈશ્વરભાઈને વિનંતી કરું કે આપ ઠાકોરજી વ્યાસ પોથીજી તથા વક્તાશ્રીનું એ પૂજન અર્ચન કરવા માટે ઈશ્વરભાઈ જે હરિભક્તોને બોલાવવાના છે ને. હા, એ અહીંયા આવે. આ છે ને દરેક મહિલા મંડળ વતી ઠાકોરજીનું, પોથીજીનું અને વક્તાશ્રીનું પૂજન થઈ રહ્યું છે. આજમાં જે પૂજનમાં બેઠેલા બહેનો એ લોકોના હું ફરીને એકવાર નામ લઉં. આજે ઠાકોરજીને થાળ સંતોની રસોઈ જે બહેનોએ લીધી છે, સંતોને ખૂબ રાજી કર્યા છે, ઠાકોરજીને રાજી કરવાના પ્રયાસો કર્યા છે અને આજે જે પૂજન કર્યું છે દરેક બહેનો ઠાકોરજીના વાઘા શણગાર જે કાંઈ સેવા કરી છે એ બહેનોના એકવાર હું નામ લઈ લઉં છું. અહીંયા ભીખીબેન પટેલ, ઇન્દુબેન પટેલ, વસુમતીબેન પટેલ, કૈલાસબેન ભરતભાઈ પટેલ, પુષ્પાબેન હસમુખભાઈ, કૈલાસબેન મહાદેવભાઈ, સુરેખાબેન પટેલ, ઉષાબેન પટેલ,
નીલયબેન પટેલ, નીલય પટેલ, પારુલ પટેલ, સુધા પટેલ, કેરલ પટેલ, ગૌરીબેન ઠક્કર, મંજુબેન ઠક્કર, મીનાબેન ઠક્કર, ચંદ્રિકાબેન રસિકભાઈ, મીનાબેન પટેલ, પૂનમબેન પટેલ, અરુણાબેન પટેલ, અરુણાબેન હિરાણી, પ્રીતિબેન સોની, સીતાબેન પટેલ અને ગીતાબેન પટેલ, આ બહેનોએ આજની આ સુંદર સેવા એનો લાભ લીધો છે. તાલીઓના નાદથી આપણે એમને પણ વધાવીએ. પૂજન અર્ચન થઈ રહ્યું છે, તાલીઓના નાદથી આપણે એ પૂજન અર્ચનને વધાવીએ. વાલા ભક્તજનો તાલીઓ સતત ચાલુ રાખો, ઠાકોરજી ખૂબ રાજી થાય. પછી આજે ઠાકોરજીને થાળ અને સંતોને રસોઈ એ પટેલ સુરેખાબેન, નંદુભાઈ સાચોદરવાળા પટેલ, પૂનમબેન, ઇન્દ્રવદનભાઈ વિહારવાળા, મીનાબેન પટેલ, સરોજબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, જયશ્રીબેન પટેલ, સીતાબેન ભોળાભાઈ પટેલ, મધુબેન રમેશભાઈ તથા ગીતાબેન, આ સર્વે બહેનોએ હા. અને હવે ઠાકોરજી પોથીજી અને વક્તાશ્રી સંતોનું આરતી ઉતારીને પૂજન કરવાનું છે. જે બહેનોના નામ લીધા એ આજે પૂજનમાં જે બહેનો જોડાણા હતા ને એ દરેક બહેનો આવી જાય, આગળ આવી જાય. પ્રગટાવો આરતી, પ્રગટાવો હરિભક્તો. બહેનો આગળ હરોળમાં આવી જાઓ એટલે ઠાકોરજીની તથા વ્યાસપોટથી પોથીજી વ્યાસપીઠ એનું આપણે આરતી ઉતારી અને પૂજન અર્ચન કરીએ. જે બહેનો આજે પોથીજી, ઠાકોરજી અને વ્યાસપીઠની પૂજન અર્ચનમાં આવ્યા હતા એ દરેક બહેનો આવી જાય. કદાચ મારાથી કોઈ નામ ન લેવાનું હોય તો પણ એ આવી જાય, એમાં સંકોચ ન કરતા, પૂજનમાં સંકોચ ન કરતા. જે બહેનનું કદાચ કંઈ નામ રહી ગયું હોય ભૂલચૂકથી, શરત ચૂકથી, તો એ આગળ આવી જાય અને આવીને આરતીમાં જોડાઈ જાય. હા, આજને જેમની રસોઈ છે એ નર્મદાબેન, નામ બોલ્યો ને હું, નથી બોલો, કાંઈ વાંધો નહીં, નર્મદાબેન રહી ગયા કહું છું તો ખરું, કદાચ કોઈનું નામ રહી જતું હોય ને તો ક્ષમા. આજના આવો પધારો, આજની રસોઈ જેમની છે એવા નર્મદાબેન. હા, આવી રીતે કદાચ કોઈનું નામ રહી જાય ને તો કહેજો પાછા. હો હા, કારણ કે અમને તો બધાના નામની ખબર નહીં, કદાચ નામ લખવાનું રહી ગયું હોય તો ચિંતા ન કરશો, આપણું ઘર જ છે અને આપણી જ સભા છે. આજે મહારાજે જે જે ચરિત્રો કર્યા છે, ચરિત્રો આપણે શ્રવણ કરવાના છે. આ ભૂમિ ઉપર મહારાજે ખૂબ ચરિત્રો કર્યા છે. છપૈયામાં 3 વર્ષ રહીને કાલી દૈત્યને મારી અને અહીંયા મહારાજ આવી અને નાના મોટા ખૂબ ચરિત્રો કર્યા છે. અહીંયા કથા શ્રવણ કરી છે, શાસ્ત્રનું પઠન અહીંયા કર્યું છે મહારાજે. અને આ અયોધ્યા નગરીની ગલી ગલી એ મહારાજના ચરણથી અંકિત થયેલી આ ભૂમિ અને એને વિશે જે જે ચરિત્રો મહારાજે કર્યા છે એ ચરિત્રોનું આપણે વક્તાશ્રીના સ્વમુખે એ આપણે શ્રવણ કરવાનું છે. આજનો આનંદ એ ખૂબ અનેરો હોય છે. ભગવાન આપણે સન્મુખ પ્રાદુર્ભાવ થાય અને એનો આનંદ આપણા હૈયામાં જે હોય એ હૈયું હિલોળા લઈએ કે પ્રભુ તમે પ્રગટ થયા ત્યારે અમે હાજર તો ન હતા, હતા તો પણ ખબર નથી કયા જીવમાં હતા, કઈ યોનિમાં હતા, પણ આજે તમારો પ્રાદુર્ભાવ થયો, અમારો હૈયું હિલોળા લે છે અને ઠાકોરજીને આપણે એક સાથે આરતી. તો ઠાકોરજી, પોથીજી અને વ્યાસપીઠ અને સંતોનું આરતી ઉતારીને પૂજન. ચલો, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી, ચરણ સરોજ તમારા, વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી, ચરણ શીશ ધર્યાતી, ચરણે શીશ ધર્યાતી, દુઃખ નાથા તોડી નારાયણ, નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિ ઉધારા, પામર પતિ ઉધારા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કશ પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત દર્શે આયા અવસર, કરુણા નિધિ કરુણા ભવતી, ભલે કરુણા ભવતી,
मुक्तानंद कहे मोती, मुक्तानंद कहे मोती, सुगम करी से प्रभु जय सदगुरु स्वामी, प्रभु जय सदगुरु स्वामी, प्रभु जय सदगुरु स्वामी। मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरे हे देवाभिदेवंदनम देवाभिवंदनम देवाभिवंदनम आत्मरक्षणार्थी आत्माभिवंदनम। आरती आपीने आरती लई लो, बीजी आरती बधी स्वयंसेवको लई लो, एक आरती बहनोमां फेरवी दियो। हवे आरती करी अने आपणे ठाकोरजीनुं पूजन अर्चन करी लीधुं छे, तो हवे दरेक बहनो पोतपोतानी खुरशी पोतपोतानी जग्याए ए साचवी ले, अने हवे आपणे आ माइकनो हवालो वक्ताश्रीने आपणे अर्पण करिए। अवाज कर्या वगर बहनो दरेक पोतपोतानो स्थान ग्रहण करी ले। बहनो पोतपोताना स्थाने बेसी जाए, वातो करवा बहु जोईए बहनोने। हो हाँ, तो हवे आपणे समय नथी लेवो जाजो, तो आजे बीजा सत्रनुं बीजा दिवसनुं प्रथम सत्र एने आपणे માઇકનો હવાલો વક્તાશ્રી શાસ્ત્રી સ્વામી અનુપમ સ્વરૂપદાસજી સ્વામી નારાયણપુરા એમને આપણે અર્પણ કરીએ કે સ્વામી લો માઇકનો હવાલો આપના શરણે, આપ આ ભક્તોને પરમાત્માના સુમધુર લીલા ચરિત્રો છપૈયા અને અયોધ્યાની અંદર અગિયાર અગિયાર વર્ષ સુધી રહ્યા છે મહારાજ, અને એ દરમિયાન જે જે ચરિત્રો કર્યા છે એ આ દરેક ભક્તોને આ લીલા ચરિત્રો આપ શ્રવણ કરાવો। મહાગ્રંથરાજ પુરુષોત્તમ પ્રકાશ એ ગ્રંથરાજ થકી આપ ભગવાનના ચરિત્રો શ્રવણ કરાવો। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। બસ વાતો બંધ, હવે હવે ભગવાનના ચરિત્રો સામો નજર। વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનાભુજમ પૂજિતમ સુરનરો તમે રમુદા ધર્મનંદનમહં વિચિંતયે મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યદકૃપા તમહં વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ। છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે। છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે। છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને માયા લગાડી રે। છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે। એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા। ભક્તિ માં પ્રીતડી જગાડી રે, ભક્તિ માં પ્રીતડી જગાડી રે, ભક્તિ માં પ્રીતડી જગાડી રે, ભક્તિ માં પ્રીતડી જગાડી રે। છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે। છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે લગની લગાડી રે। Thank you.
छपैया धामी वाले जन्म धर्यो छे, छपैया धामी वाले जन्म धर्यो छे, धर्म भक्ति ने घेर आनंद भयो छे, धर्म भक्ति ने घेर आनंद भयो छे, छपैया धामी वाले जन्म धर्यो छे, छपैया धामी वाले धर्म भक्ति ने घेर आनंद भयो छे, धर्म भक्ति ने घेर आनंद भयो छे, भक्त प्रति पाड़ जो ने आयो रे, भक्त प्रति पाड़ जो ने आयो रे, हे भक्त प्रति पाड़ जो ने आयो रे, भक्त प्रति पाड़ जो ने दुलारो मारो घनश्याम महाराज छे, मने मन लगनी लगाड़ी रे, धर्म नो दुलारो मारो घनश्याम महाराज छे, मने मन लगनी लगाड़ी रे, छपैयाधीश मारो घनश्याम महाराज छे, मने मन माया लगाड़ी रे, છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે, બાળ ચરિત્ર વાલે છપૈયા માં કીધા, બાળ ચરિત્ર વાલે છપૈયા માં કીધા, ચરિત્રો કરી સૌના ચિત હરી લીધા, ચરિત્રો કરી સૌના ચિત હરી લીધા, બાળ ચરિત્ર વાલે છપૈયા માં કીધા, બાળ ચરિત્ર વાલે છપૈયા માં કીધા, ચરિત્રો કરી સૌના ચિત હરી લીધા, ચરિત્રો કરી સૌના ચિત હરી લીધા, લીલાના દર્શન કરાવું રે, લીલાના દર્શન કરાવું રે, તેની લીલાના દર્શન કરાવું રે, તેની લીલાના દર્શન કરાવું રે, ચિતડાનો ચોર મનડાનો મોર, ચિતડાનો ચોર મારો ઘનશ્યામ મહારાજ છે, મન લગની લગાડી રે, ચિતડાનો ચોર મારો ઘનશ્યામ મહારાજ છે, એને મન લગની લગાડી રે, હે છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એને મન લગની લગાડી રે, છપૈયાધીશ ભગવાન ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ને યાદ કરજો, પર પધાર્યા, પ્રેમે કરીને વાલો ધરા પર પધાર્યા, અનંત જીવોને વાલે માયાથી ઉગાર્યા, અનંત જીવોને વાલે માયાથી ઉગાર્યા, પ્રેમે કરીને વાલો ધરા પર પધાર્યા, પ્રેમે કરીને વાલો ધરા પર પધાર્યા, અનંત જીવોને વાલે માયાથી ઉગાર્યા, અનંત જીવોને વાલે માયાથી એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો રે, એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો રે, એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો રે, એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો રે, અનુપમ છે નાથ મારો ઘનશ્યામ મહારાજે, મને લગની લગાડી રે,
અનુપમ હે નાથ મારો ઘનશ્યામ મહારાજ એણે મને લગની લગાડી રે હે છપૈયા દિશ માર ઘનશ્યામ મહારાજ છે એણે મને લગની લગાડી રે છપૈયા દિશ મારો ઘનશ્યામ મહારાજ છે એણે મને લગની મને લગની લગાડી રે મને લગની લગાડી રે એને મને માયા 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 લગાડી રે સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી રાધાકૃષ્ણ દેવ હરિ કૃષ્ણ મહારાજની સિયાવર રામચંદ્ર ભગવાનની શ્રી કૃષ્ણ કનૈયા લાલ શ્રી રેવતી બળદેવજી હરિ કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી કષ્ટભંજન દેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર વાલા ભક્તજનો ખૂબ સુંદર પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા આપણે સાંભળીએ છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથના માધ્યમથી અનેક લીલા ચરિત્રો ભગવાન આપણને સમજાવી રહ્યા છે. હવે રાસ લેવાઈ ગયો હોય તો બધા અહીંયા આવી જજો, શરીરે કરીને નહીં મને કરીને. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગઈકાલે કથાના માધ્યમથી ભગવાન ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય કથાના માધ્યમથી આપણા આ સભા મંડપની અંદર સભા પંડાલની અંદર કરાવ્યું હતું. જોકે ભક્તજનો, ભગવાન આ લોકમાં આવે છે અને જાય છે એ તો કેવળ એમની લીલા છે, પણ હકીકતમાં ભગવાન તત્વ એવું છે કે જે ક્યારેય પણ જન્મતું પણ નથી અને ક્યારેય મરતું પણ નથી. સમજો, એક ઊંડી વાત છે. જે વ્યક્તિ જે જગ્યાએ ન હોય એ જગ્યાએ આવે ને ત્યારે એને આવ્યા કહેવાય. જે વ્યક્તિ જે જગ્યાએ ન હોય, આપણે અહીંયા અયોધ્યામાં હતા નહીં, આપણે હતા ગુજરાતમાં, પછી કથાનું આયોજન થયું અને આપણે આવ્યા ત્યારે આપણે અયોધ્યામાં આવ્યા કહેવાય. પણ આપણે ઓલરેડી અહીંયા હોઈએ તો પછી કાંઈ આવ્યા કહેવાઈએ નહીં. મહંત સ્વામી, અયોધ્યાના મહંત સ્વામી અહીંયા જ રહે છે તો પછી અયોધ્યામાં આવ્યા ન કહેવાય. એક સમજાવી વાત છે. જે જગ્યાએ હાજરી જેની ન હોય પણ એ જગ્યાએ પાછા આવે તો એને આવ્યા કહેવાય, એને પ્રગટ્યા કહેવાય, એને જન્મ્યા કહેવાય. પણ ભક્તજનો, ભગવાન તત્વ આ દુનિયાને છોડીને ક્યારેય ગયું જ નથી. ભગવાન હંમેશાને માટે આ લોકમાં રહ્યા જ છે, વિચરણ કરતા જ હોય છે. કોઈક ના કોઈક સ્વરૂપે તો ભગવાન અવશ્ય ફરતા જ હોય છે. એટલા માટે કવિઓ લખ્યું ને કે સબઘટ મેરા સાઈયા કોઈ ઘટ ખાલી ન હોય, સબઘટ મેરા સાઈયા કોઈ ઘટ ખાલી ન હોય, મગર જા ઘટ હરિ પ્રગટ ભયે તા ઘટ અક્ષર હોય, જા ઘટ હરિ પ્રગટ ભયે તા ઘટ છપૈયા હોય. ભગવાન બધી જગ્યાએ રહેલા છે, પણ છતાં પણ ભગવાન જે જગ્યાને પસંદ કરીને જે જગ્યાએ જન્મ ધારણ કરે, પ્રગટ થાય, એ ઘટ, એ જગ્યા, એ સ્થાન ખરેખર અક્ષરધામ તુલ્ય કહેવાય છે, છપૈયા તુલ્ય કહેવાય છે. એટલે છપૈયા ધામને ભગવાને પસંદ કર્યું આ લોકમાં ઉતરવા માટે. કેટલીય ભૂમિના ભાગ્ય હશે, કેટલીય પ્રતાપશાળી જગ્યા હશે, કેટલાય ભક્તોનો ભાવ અને પ્રેમ હશે. ભક્તજનો, એક વાત તો ચોક્કસ છે કે ભગવાન તત્વ જ્યારે આ લોકમાં આવે છે ને ત્યારે કેવળ ને કેવળ એ પોતાના ભક્તોના ભાવને આધીન થઈને જ આવે છે.
આ વાતની સમજૂતી શ્રીજી મહારાજે કાર્યાણી પ્રકરણના પાંચમા વચનામૃતમાં કરી. મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના લોકમાં આવે છે, શા માટે આવે છે? પ્રશ્ન કેટલો સરસ છે. સંતોએ અલગ અલગ ઉત્તરો આપ્યા. મહારાજ, ભગવાન તો અધર્મનો નાશ કરવા માટે આવે. કોઈકે કહ્યું કે પ્રભુ, ભગવાન તો આ લોકમાં અસુરોનો સંહાર કરવા માટે આવે. કોઈકે વળી પોઝિટિવ વાત લીધી કે ભગવાન તો આ લોકમાં આવે ધર્મનું સ્થાપન કરવા માટે આવે. બધી વાતો સાચી છે, પણ ભગવાને છતાં ના પાડી. તમને એમ થશે એમાં શું ના પાડવા જેવી વાત હતી? જરાક બુદ્ધિ વિચારજો. ભગવાન જો કેવળ ધર્મનું સ્થાપન કરવા, અધર્મનો ઉચ્છેદ કરવા કે પછી અસુરોનો સંહાર કરવા માટે જે આ લોકમાં આવે એને આ લોકમાં તો જ જોવું પડે તો એ અસમર્થ થયા. એ તો અક્ષરધામમાં બેઠા બેઠા સંકલ્પ માત્રથી પણ અસુરોનો સંહાર કરી શકે છે, ધર્મનું સ્થાપન કરી શકે છે. પણ પછી શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન આ લોકમાં આવે છે એની પાછળનું કારણ એક જ, પોતાના ભાવિક ભક્તોના ભાવ અને પ્રેમને પૂરા કરવા માટે, પોતાના ભક્તોના મનોરથને પૂરા કરવા માટે, પોતાના ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન આ લોકમાં આવતા હોય છે. બધા એક જોડે તાળી પાડી લો. હા, ડોકવાઈ ન જાઓ. એટલે આપણા જેવા કેટલાય ભક્તો હતા, લાખો કરોડો ભક્તો, જેના ભાવ અને પ્રેમને પૂરા કરવા માટે મહારાજ આ લોકમાં આવ્યા, છપૈયાની અંદર પ્રગટ થયા. જોકે આ પ્રસંગને રામાયણની અંદર બહુ સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે. બધા દેવતાઓ ભેળા થઈ અને બ્રહ્માજીની પાસે જાય છે કે હવે ભગવાન પ્રગટ થાય તો સારું, અસુરોનો બહુ ઉપદ્રવ વધ્યો છે, ધર્મની ગ્લાની થઈ છે, એટલે ભગવાન આ લોકમાં આવી એવું કંઈક કરો, ભગવાન પ્રગટ કેમ થાય? બ્રહ્માજી કે આળો, આ તો મેં કોઈ વિચાર્યું નહીં, ભગવાન પ્રગટ કેમ થાય? પછી એને કહ્યું કે આપણે એમ કામ કરીએ, શિવજી પાસે જઈએ, કારણ કે શિવજી છે ને એ ધ્યાની છે, ભગવાનની બહુ નજીક છે. તો બધા શિવજી પાસે જાય છે. શિવજીને પ્રાર્થના કરીને રાજી કર્યા અને કહ્યું કે પ્રભુ, એક ઉપાય બતાવો, ભગવાન પ્રગટ કેમ થાય? અને એ વખતે શિવજીએ કહ્યું કે મારા અનુભવ પ્રમાણે હું એમ કહું છું કે ભગવાન બધી જ જગ્યાએ રહેલા છે, ભગવાન ક્યાંય નથી એવું નથી, ભગવાન બધી જ જગ્યાએ રહેલા છે. પણ છતાં તમારે પ્રગટ જ જો કરવા હોય ભગવાનને, તો પ્રેમ એક તત્વ એવું છે, એ પ્રેમે કરીને ભગવાન પ્રગટ થશે. જો ભગવાનને પ્રગટ કરવા માટે બીજા બધા ઉપાય કરશો તો ભગવાન ક્યારેય પ્રગટ નહીં થાય. આપણને શું લાગે છે, છપૈયામાં ભગવાન પ્રગટ થયા હશે, અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા હશે, ગોકુળ મથુરાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રજી પ્રગટ થયા હશે, તે શું કાંઈ તમને કેમ લાગે? અત્યારના વાતાવરણને જોતા લાગે છે કે કાંઈ સમૃદ્ધિ, ભોગ, વૈભવ, વિલાસને જોઈને પ્રગટ થયા હશે? અત્યારે પણ તમે જોઈ શકો છો કે અયોધ્યાની શું સ્થિતિ છે, અહીંના લોકોનું કેટલું સાદું જીવન છે. છપૈયાના લોકોને પણ તમે જશો એટલે જોશો, ઘણા ગયા હશે એને ખબર હશે, હજી પણ સામાન્ય નળિયાવાળા મકાનમાં જ લોકો રહે છે, 10x10 ઓરડીમાં જ બધા લોકો રહેતા હોય છે. એ વખતે પણ એવું જ હતું. ગુજરાત જેવી કે હાઈફાઈ સિસ્ટમ ત્યાં હજી આવી નથી, ટેકનોલોજી એટલી બધી હાઈ હજી થઈ નથી, લોકો પોતાનું સુખી સમૃદ્ધ જીવન જીવતા હજી નથી થયા. તો એ વખતે શું હશે? કહો, સામાન્ય ગાર માટીના જ મકાનો હશે, એ ઘાસના પૂળા નાખી અને છાપરા બનાવેલા હશે. જ્યારે રાત્રે દીવો પ્રગટાવે ત્યારે અંધારું મળતું હશે, અંજવાળું થતું હશે. આવું સાદું જીવન જીવતા હતા પણ ભક્તજનો, ત્યાંના લોકો, અહીંના લોકો, એનો ભાવ અને પ્રેમ એટલો હાઈ કક્ષાનો હતો કે ભગવાનને ખેંચાય અને પ્રગટ થવું પડ્યું. અને ભક્તજનો, વાત ખરેખર સાચી છે, ભગવાન બીજા એક પણ વાતે કરીને વશ થતા નથી. આ વાત હંમેશા માટે યાદ રાખવી, ભગવાન કોઈ વાતે કરીને વશ ન થાય, કેવળ ને કેવળ એક ભક્તિએ કરીને જ ભગવાન વશ થાય, કેવળ એક પ્રેમે કરીને જ ભગવાન વશ થાય. બસ હવે આપણે આપણા હૃદય સામું જોવાનું છે કે ભગવાનને રાજી કરવા માટે આપણે કેટલો પ્રેમ ભગવાન તરફ દેખાડીએ છીએ. અંતિના 18મા વચનામૃતમાં મહારાજ બહુ સરસ વાત લખી કે જેને જેટલું ભગવાનનું ભગવાનમાં હેત હશે એને એટલું જ સંસાર ખોટો મનાતો હશે, અને જેને જેટલો સંસારમાં હેત હશે એને એટલા જ ભગવાન નહીં સાંભળતા હોય. હવે આપણે જોવાનું છે કે આપણને ભગવાનમાં વધારે હેત છે કે સંસારમાં વધારે આસક્તિ છે. ભક્તજનો, એક વાત તો ચોક્કસ છે કે આ લોકમાં આપણે આવ્યા છીએ એટલે ઘર, સંસાર, પરિવારની જવાબદારીઓ 100% છે. પણ એક વાત યાદ રાખવી કે ઘરના પરિવારના તમામ સદસ્યોને તો તમારો દેહ જોઈએ છે, તમારો પ્રેમ કદાચ ઓછો હશે ને તો ચાલશે, તમારી હાજરી એના માટે ઇનફ છે. પણ ભગવાન તત્વ એવું છે કે તમારા શરીરની એને જરૂર નથી, તમારા હૃદયની એને જરૂર છે. હૃદયની અંદર રહેલો ભાવ અને પ્રેમ છે એની જરૂર ભગવાનને છે.
कथा बतावे छे भक्तजनों के छपैयाना पूर्ववासीओ ग्रामवासीओ भक्ति देवी अने धर्म पिता एना भाव ने प्रेम ने वश थई अने भगवान दुर्वासाना शाप ने निमित्त बनावी आ लोक में प्रगट थया। जो कि भक्तजनों भाव ने प्रेम नी वातो एना चरित्रो जेटला कहीए एटला ओछा छे। भावे करीने प्रेमे करीने भगवान वश थया होय आव्या होय पधारा होय वा तो केटलाय इतिहासो छे। एक प्रसंग लईने पछी आपणे कथाने आगळ वधारीए। જે વખતે મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધના મંડાણ મંડાણા અને પછી યુધિષ્ઠિર મહારાજે ભગવાન કૃષ્ણચંદ્રજીને શાંતિદૂત તરીકે મોકલા કે પ્રભુ આપણે યુદ્ધ કરવું નથી, બની શકે ત્યાં સુધી યુદ્ધમાં મજા નથી। ભક્તજનો સજ્જન હોય ને સજ્જન એ યુદ્ધમાં ક્યારેય ન માને, એ સુલેહમાં માને, એ શાંતિમાં માને। કારણ કે યુદ્ધે કરીને હંમેશા માટે વિધ્વંસ જ થાય, યુદ્ધે કરીને હંમેશા માટે એ કજિયા જ થાય, મન નોખા જ પડી જાય। સુલેહ અને શાંતિ સમાધાન વસ્તુ એવી છે કે જેમાં હૃદય એક થઈ જાય। યુધિષ્ઠિર મહારાજે સજ્જન હતા, ધર્મ પુરુષ હતા। ભગવાને કહ્યું તમે શાંતિદૂત તરીકે તમે જાઓ, દુર્યોધન તમારું માનશે। ભગવાન ગયા પણ દુર્યોધને તો પોતાનો પાવર હતો, પોતાની શક્તિનું અભિમાન હતું, એની જોડે રહેનારા કર્ણ, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધાનો એને ગર્વ હતો કે પાંચ પાંડવોને હરાવવા મારા માટે સામાન્ય છે। ભગવાન કૃષ્ણએ બહુ બહુ સમજાવ્યા છતાં પણ દુર્યોધન માન્યો નહીં। આખિરમાં ભગવાન કૃષ્ણ ઊભા થયા કે હવે સભાને પૂરી કરવું, તમારે જો યુદ્ધ જ કરવું હોય તો હવે પાંડવો તૈયાર રહેશે। સમય નક્કી થયો, ભગવાન કૃષ્ણચંદ્રજી ચાલતા થયા। પણ એ વખતે દુર્યોધને કેવળ ફોર્માલિટીઝ માટે કહ્યું કે ભગવાન ક્યાં જવું છે, રોકાઓને 56 ભાતના પકવાન તમારા માટે બનાવ્યા છે, 56 ભાતના પકવાન તમારા માટે બનાવ્યા છે, જમતા જાઓ, બપોરનો સમય થયો। ભક્તજનો મહાભારતની કથા એમ બતાવે છે, ભગવાન કૃષ્ણચંદ્રજી એવું બોલ્યા કે દુર્યોધન માણસ બે જ વાર જમે, બે જ જગ્યાએ માણસ જમે, ક્યારે? તો કે કાં તો એના પેટમાં બહુ ભૂખ હોય તો જ એ જમે, અને કાં તો પીરસનારાના હાથમાં પ્રેમ હોય તો જ ભગવાન જમે, તો જ માણસ જમે। દુર્યોધન તારા હાથમાં પ્રેમ નહીં, મારા પેટમાં ભૂખ નહીં, માટે મારે અહીંયા ભોજન લેવું નથી, ભગવાન નો જેમ પ્રભુ તો જશો ક્યાં? તો કે હું તો મારા વિદુરની ઘેરે જઈશ અને ત્યાં ભાજી ખાઈશ, બાકી મારે તારા 56 ભાતના ભોજન મારે ના જોઈએ। આહા, વિદુરનો શું પ્રેમ હતો! આપણા કવિએ બહુ સરસ પંક્તિ લખી ને, એ સોનાના થાળે 56 પકવાન મારે, ભક્તોને મૂકી કેમ ખાવું, સોનાના થાળ અને 56 પકવાન મારે, ભક્તોને મૂકી કેમ ખાવું, હે ભોળા ભક્તની ઝૂંપડીએ જઈ મારે છાશને રોટલો ખાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, હેજી રે ધડ ધીંગાણે જેના માથા મહાણે ના પાળિયા થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, માથડા મહાણે ના ઘડથી ગાણે જેના માથા મસાણે ના પાળિયા થઈને રે પૂજાવો રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, પીળા પિતાંબર જર કસી જામા હોયા વાઘામાં નથી રે વિટાવો, પીળા પિતાંબર જર કસી જામા હોયા વાઘામાં નથી રે વિટાવો, તરંગ જડે
કાઢ્યા તરંગ જડે જાજા ઠીકાણે વા સિંદુરે ચોપડાઈ જાઓ રે ઘડવયા મારે ઠાકોરજી નથી ખાવ ઘડવયા મારે ઠાકોરજી નથી ખાવ ઘડવયા મારે ઠાકોરજી નથી ખાવ ઘડવયા મારે ઠાકોરજી આજે ભગવાન કૃષ્ણચંદ્રજી દુર્યોધનને કહી રહ્યા છે કે મારે તારા 56 ભાતના ભોજન નથી જોતા, હું તો મારા વિદુરની ઘેરે જઈ રોટલો અને ભાજી ખાઈશ, છાશી છાશ ખાટી પીશ, તારા 56 ભોજન મારે નથી જવું. ભગવાન કૃષ્ણચંદ્રજી જાય છે, એ વખતે વિદુર હાજર ના હોય, વિદુરાણી સ્નાન કરતા હોય. ભગવાન કૃષ્ણચંદ્રજી કમાડ ખખડાયું છે, અંદરથી અવાજ આવ્યો, કોણ? હું કૃષ્ણ. કૃષ્ણ શબ્દ સાંભળ્યો, એવું કહેવાય છે કે વિદુરાણી ભાન ભૂલી ગયા, ઓહો મારી આ ગરીબની ઝૂંપડીએ ભગવાન કૃષ્ણ આવ્યા. સ્નાન કરતા કરતા વિદુરાણી દોડ્યા છે, કમાડ ઉઘાડ્યા, ભગવાન પાછું વાળું જોઈ ગયા. પછી ભાન થયું કે હું તો વસ્ત્ર પહેર્યા વગર ને આવ્યો, જેમ તેમ વસ્ત્રને વીટ્યા. ભગવાન તમે મારા ઘરે ક્યાં છે? વિદુરાણી વિદુરાણીને પૂછે છે ભગવાન કે વિદુરજી ક્યાં છે? એ તો બહાર ગયા છે. પણ પ્રભુ અત્યારે માફ કરજો, મને ભૂખ લાગી હતી એટલે જમવા માટે આવ્યો છું. ઓહો, ભગવાન પોતાના મોઢામાંથી બોલે છે કે મને ભૂખ લાગી હતી જમવા માટે આવ્યો. પ્રભુ પણ અત્યારે કંઈ જમવાનું છે નહીં, શું જમાડું? જે હશે એ ચાલશે. સામેની બાજુ રાજમહેલની અંદર દુર્યોધન 56 ભાતના ભોજન તૈયાર રાખીને બેઠો હતો. ભગવાન ન જમ્યા, ન રોકાણા ભગવાન. પણ આ બાજુ કઈ હતું નહીં, છતાં પણ ભગવાન કહે છે કે જે હશે એ મને ચાલશે. પ્રભુ એક કામ કરો, થોડીક વાર માટે તમે બેસો ને ત્યાં હું રોટલો અને ભાજી બનાવી દઉં. પણ ભગવાન કે ના, મારે ઉતાવળ છે. પણ એ વખતે કેળા પડ્યા હતા, કેળા, અને ભગવાને કેળા જમાડે છે. ભગવાન કેળા જમતા જાય છે, સમજો, ભગવાન કેળા જમતા જાય છે. વિદુરાણી કેળા જમાડી રહ્યા છે. થોડીક વાર થઈ અને તે વિદુરાણીને ભાન થયું, ભગવાનની મૂર્તિમાં એટલું આકર્ષણ થઈ ગયું હતું કે ભાન ભૂલી ગયા હતા ભગવાનને શું જમાડું છું. કેળા ખવડાવતી વખતે આપણે ભગવાનને અંદરનો ગર્ભ આપીએ અને છાલ ફેંકી દઈએ, વિદુરાણી બેઠા બેઠા છાલ ખવડાવતા હતા અને કેળાને ફેંકી દેતા હતા, વિચારતા કર. પણ ભગવાન ભાવથી જમતા હતા, ભાન થયું કે ઓહો ઓહો ભગવાન, મેં તમને કેળાની છાલ ખવડાવી, લો મહારાજ, લો ભગવાન, લો તમે કેળો કેળું જમો, ગર્ભ આપો. પણ ભગવાન ગર્ભ જમતા જમતા બોલ્યા કે પેલી ઓલી કેળાની છાલ મીઠી લાગતી હતી ને, એવું આ ગર્ભ મીઠો નથી લાગતો. પણ ભક્તજનો, ભગવાન તો ભાવને પ્રેમને પ્રેમના ભૂખ્યા છે, ક્યાં જાજુ દૂર જવાની જરૂર છે? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતલપુરની ધરતી પર પધારે અને એ વખતે કેટલાય શેઠો, કેટલાય નગરજનો, કેટલાય રૂપિયાવાળા લોકો, શ્રીમંતો ભાત ભાતના પકવાનો લઈને આવ્યા. પણ એ વખતે ભગવાન તો જે લક્ષ્મીબાઈનો મહેલ છે એના ઉપર અગાસી ઉપર ખુરશી મૂકીને ઉપર બેઠા હતા. મોટી સભા, લોકો બધા લાઈનમાં હાથમાં પકવાનોના થાળ લઈને જતા હતા. પણ એ વખતે જેતલપુરના રહેવાસી જીવણ ભગતના પત્નીએ કહ્યું કે ભગવાન આપણા ગામમાં આવ્યા છે તો જમાડવા માટે કંઈક જઈએ. જીવણ ભગતે કહ્યું કે આપણે તો અભાગ્ય છીએ, આપણા ઘરમાં ક્યાં કાંઈ છે. પણ એના પત્ની બહુ બુદ્ધિશાળી હતા કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે, તમારો પ્રેમ જોઈ આપણો ભાવ જોઈને ભગવાન જમશે, પણ શું જમાડું? એક કામ કરો, તમે ખેતરમાંથી દોડીની ભાજી લઈ આવો અને હું જે થોડી ઘણી એ મઠ પડ્યા છે મઠનો રોટલો હું તમને કરી દઉં. આખા ભાંગા મઠને બળી અને રોટલો બનાવ્યો અને જીવણ ભગત ગામમાં ગયા, વાડીમાં ગયા અને દોડીની ભાજી લઈ આવ્યા. વઘાર લેવા માટે તાય કે રાય કે તેલ કે કંઈ હતું નહીં, કેવળ પાણીમાં બાફી નાખી, થોડું મીઠું નાખ્યું. આખા ભાંગા મઠનો રોટલો બનાવી અને હાથ થાળીમાં લઈ પતરાવાળામાં લઈ અને જે આવે છે. પણ જીવણ ભગતનો જીવ ન ચાલ્યો, છેલ્લે દૂર ઊભા છે. ઓહો, આટલા બધા મિષ્ટ ભાતના ભોજનો ભગવાન જમતા હોય, મઠનો રોટલો મારે આપવો કેમ? પણ ભાઈ, ભગવાન તો અંતર્યામી છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી. ભગવાન જીવણ ભગતના એ સંકલ્પને જાણી ગયા અને એ વખતે મહારાજે સાદ પાડ્યો. બ્રહ્માનંદ સ્વામી, હા મહારાજ, મહારાજ કહે કે બ્રહ્માનંદ સ્વામી આટલા દિવસથી જેતલપુરમાં આવ્યા છીએ કે આ બધા રોજે રોજ મિષ્ટ ભાતના ભોજનો જમી જમીને હવે અમને અરુચિ થઈ ગઈ છે,
જો કોઈ ભગત આવે અને અમને મઠનો રોટલો અને દોડીની ભાજી ખવડાવે તો અમને બહુ ગમે, અમે બહુ રાજી થઈએ. દૂર સામ બેઠેલા ઉભેલા એ જીવન ભગત સાંભળી કે કહો ભગવાનને મઠો રોટલો ખાવો છે, દોડીને આગળ આવે છે. ભગવાન કે ભક્તો હાલવા દેજો, અમારા જીવન ભગત આવે છે. અને આવી મહારાજના હાથમાં એ રોટલો આપ્યો, એ પતરાવાળાની થાળી આપી. ભગવાન તો રોટલો જમતા જાય, ભાજી જમતા જાય અને વખાણ કરતા જાય, ઓહો ઓહો શું આમાં સ્વાદ છે, કેવો મીઠાશ છે, કેવી કેવો રોટલો અને ભાજી મને ભાવે છે. પણ હનુમાન સ્વામી બેઠા બેઠા જોતા હતા કે આ ભગવાન મઠનો રોટલો અને ભાજી જમી તો રહ્યા છે, પણ આ મઠ આખા ભાંગા છે અને આ ભગવાન આખો રોટલો જો ખાઈ જશે ને તો પેટમાં દુખશે. હનુમાન સ્વામી યુક્તિ કરી, પ્રભુ તમે વખાણ તો બહુ કરો છો પણ અમને ચાખવા આપો તો ખબર પડે ને કે કેવો મીઠો છે. જોકે આ ઇતિહાસ છે ને એ ભગવાન કૃષ્ણચંદ્રજીના વખતનો ઇતિહાસ છે. જ્યારે સુદામા જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રજીની દ્વારકામાં ગયા હતા એ વખતે ભગવાન પોતાની અષ્ટપ્રાણીઓને સુદામાની સેવામાં લગાડી દીધા. પછી જતી વખતે, જોકે પ્રસંગ બહુ લાંબો છે, આપણે ટૂંકમાં જોઈએ. જતી વખતે સુદામાજીને જ્યારે પૂછ્યું કે મારા ભાભીએ કંઈ મોકલ્યું નથી, તો કે મારા ના કંઈ મોકલ્યું નથી, પણ ઓલી પોટલી જે હતી તાંદુલને છુપાવતા હતા. ભગવાન ભાળી ગયા કે ના, આમાં તાંદુલમાં કંઈ છે તો ખરા. પોટલી લઈ અને તાંદુલ હાથમાં લઈ મેળ્યા જમવા, શેકેલા ચોખામાં શું સ્વાદ હોય. પણ ભગવાન તો ભાવના ભૂખ્યા છે, જમતા જાય જમતા જાય, વખાણ કરતા જાય. પણ આ બાજુ અષ્ટપઠરાણીઓને ચિંતા થવા માંડી કે એક એક મુઠ્ઠી ખાતા જાય છે તે આ સુદામાને તો ધનવાન બનાવી દેશે, પણ જો બધી આ આખી તાંદુળની પોટલી ખાઈ જશે તો અમને અષ્ટપટરાણીઓને એમની સેવામાં મોકલી દેશે. એટલે આ ભગવાને ખાતા બંધ કરો, હાથમાંથી પોટલી જૂટવી લીધી અને અષ્ટપટરાણીઓ છે એ ખાઈ ગઈ. છતાં પણ ભગવાને એમનું અન્ન ખાધું, ભગવાને સુદામાના શેકેલા તાંદુલ ખાધા. અને એમ કહેવાય છે કે એ સુદામાપુરીની અંદર, પોરબંદરની અંદર જ્યારે સુદામા ગયા ત્યાં તો બહુ મોટા મહેલો ખડા થયેલા જોયા. એને શ્રીમંતોની નગરી હોય એવું લાગ્યું, પોતાને થયું કે ભૂલો પડ્યો છો કે શું. પણ પછી ખબર પડી કે આ તો મારા તાંદુલ ભગવાન જેમાં હતા ને એના ફળ સ્વરૂપે ભગવાને મને સુખીઓ કરી દીધો. એવી જ ઘટના આજે જેતલપુરની અંદર બની છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે આ ભગવાન એટલા બધા વખાણ કરે છે તે શું હશે. એમ કહીને ભગવાને કહ્યું ચાખવા તો આપો. ભગવાને કહ્યું ના હો, ચાખવા તો ન જ આપો. પણ બ્રહ્માનંદ સ્વામી ઉભા થઈને જ્યાં હાથમાંથી જૂટવા જાય છે ત્યાં તો આકાશમાંથી હમળી આવીને હાથમાંથી એ મઠનો રોટો લઈને જતી રહી. બ્રહ્માન સ્વામી પૂછ્યું મહારાજ આ શું. મહારાજ કે બ્રહ્માજી રાહ જોઈને ઊભા હતા કે અમને ભગવાનની પ્રસાદી ક્યારે મળે, પણ તમે અમારા હાથમાંથી રોટલો લઈ લીધો એ બ્રહ્માજી તમારા હાથમાંથી મઠનો રોટલો લઈ અમારી પ્રસાદી લઈ આકાશ માર્ગે જતા રહી. ભક્તજનો ભગવાન ભાવને પ્રેમના ભૂખ્યા છે, વાત આપણે એ જોઈએ છે. જીવન ભગતના ભાવ, એમની પત્નીના ભાવને જોઈ ભગવાન મઠનો રોટલો છે. તો આજે વિધુરાણીની ઘરે આવી અને ભગવાન કેળાની છાયલ જેમાં છે. પણ ભક્તજનો કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાન ભાવ અને પ્રેમના ભૂખ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આજે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર એ જ વાત કરી રહ્યા છે કે ભગવાન ભાવ અને પ્રેમને વશ થઈ આ લોકમાં આવ્યા, પણ કેવા નિમિત્ત બનાવ્યા. આવો નિષ્કુળાનંદ સ્વામી આગળના એ ગ્રંથની અંદર પંક્તિઓ લખે છે. શિવરંજન હે ઋષિ દુર્વાસાની શાપે કરી રે, ઋષિ દુર્વાસાને શાપે કરી રે, હે ભૂમિ પ્રગટા મનુષ્ય તનુ ધરી રે, ભૂમિ પ્રગટા મનુષ્ય તનુ ધરી રે, હે નિજ એકાંતિક ભક્ત જાણી રે, એકાંતિક ભક્ત જાણી રે, હે નિજ એકાંતિક ભક્ત જાણી રે, હે નિજ એકાંતિક ભક્ત જાણી રે, હે ભક્તિ ધર્મ ઉપર હેત આણી રે, હે ભક્તિ ધર્મ ઉપર હેત આણી રે, હે વળી મારી ચાદી કૃષિ રાજ રે, વળી મારી ચાદી કૃષિ રાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે, હે ભક્તિ ધર્માદિક ને દયાળ રે, ભક્તિ ધર્માદિક ને દયાળ રે,
સુખ આપવા પરમ કૃપાળ રે, હે સુખ આપવા પરમ કૃપાળ રે, હે નિજ પ્રબળ પ્રતાપે કરી રે, નિજ પ્રબળ પ્રતાપે કરી રે, અસુર ગુરુ નૃપનો મદ હરી રે, અસુર ગુરુ નૃપનો મદ હરી રે. સ્વામી કહી રહ્યા છે, ઋષિ દુર્વાસાને શાપે કરી ભૂમિ ઉપર ભગવાન મનુષ્યત્વનું ધારણ કરીને પ્રગટ થયા છે. પોતાના એકાંતિક ભક્તોને સુખ આપવા માટે વળી ધર્મ ભક્તિ આદિ અનંત મુક્તોને સુખિયા કરવા માટેના ભાવને પ્રેમને વશ થઈ ભગવાનના લોકમાં બધાયેલા છે. વળી એમનો નાશ કરવાને કાજ શસ્ત્ર ધાર્યા વિના મહારાજ. અદ્ભુત પંક્તિ. હેમનો નાશ કરવાને કાજ રે, હેમનો નાશ કરવાને કાજ રે, શસ્ત્ર ધાર્યા વિના મહારાજ રે, શસ્ત્ર ધાર્યા વિના મહારાજ રે, હે કરવા નાશ તે સર્વે ઉપાય રે, કરવા નાશ તે સર્વ ઉપાય રે, હે નિજ બુદ્ધિ બળે મુક્ત રાય રે, નિજ બુદ્ધિ બળે મુક્ત રાય રે. શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન અસુરનો નાશ કરવાના છે. સ્વામીને ખબર હતી કે અશ્વત્થામાએ શાપ આપ્યો હતો એટલે ભગવાન શસ્ત્ર ધારણ તો નહીં કરી શકે, પણ શસ્ત્ર ધારણ કરીને કદાચ જો ભગવાન અસુરનો સંહાર કરે તો પણ ભગવાન અસમર્થ કહેવાય. પણ ભક્તજનો, ભગવાને અસુરનો સંહાર કર્યા. પણ ભક્તો, એક અદ્ભુત કથા છે. ભગવાન રામચંદ્રજીએ રાવણ, કુંભકર્ણ એ આદિ કેટલાય અસુરોને માર્યા ત્યારે પૃથ્વી ઉપરથી અસુરોનો પ્રભાવ ટળ્યો. ભગવાન કૃષ્ણચંદ્રજીએ શિશુપાળ, દંતવક્ર, કંસ એ આદિ કેટલાય અસુરોને માર્યા ત્યાર પછી કદાચ અસુરોનો પ્રભાવ ટળ્યો, પૃથ્વીને હળવી ફૂલ કરી. પણ ભગવાન સ્વામિનારાયણ આ વખતે આવ્યા, અસુરોને તો કદાચ બહુ નહીં માર્યા, સિવાય કે અયોધ્યામાં અને છપૈયામાં જે અસુરોનો સંહાર કર્યો. પણ ગુજરાતની ધરા ઉપર આવ્યા પછી ભગવાને ક્યારેય પણ કોઈ અસુરોને માર્યા નથી. પણ હા, અસુરોને નથી માર્યા, પણ લોકોની અંદર રહેલી આસુરી વૃત્તિ છે એમને ભગવાને દૂર કરી નાખી છે. આપણા ભગવાન સ્વામિનારાયણ દયાળુ હતા, કોઈને મારવામાં સમજતા નહોતા. પણ ભક્તજનો, ભગવાન તો લોકોની અંદર રહેલી આસુરી વૃત્તિને ટાળવા માટે દયા કરતા હતા, કરુણા દ્રષ્ટિ કરતા હતા, કરુણા કટાક્ષ કરતા હતા. અને લોકો દર્શન કરવાની સાથે જ જોબન પગી તમે જુઓ કેવા પાપી હતા, પણ ભગવાનના યોગમાં આવ્યા, ભગવાનની સામે જોયું, ભગવાને એમની આસુરી વૃત્તિને ટાળી નાખી છે. એટલા માટે ભક્તજનો સ્વામી લખે છે કે કરવા નાશ તે સર્વે ઉપાય રે, નિજ બુદ્ધિ બળે મુક્ત રાય. આવા અનંત સંકલ્પો લઈને ભગવાન પ્રાગટ્યને પામ્યા છે અને પોતાના ભક્તોને આનંદ પમાડી રહ્યા છે. પણ આ લોકમાં ભગવાન પ્રગટ થયા કેવળ લોકોને જ આનંદ થયો એમ નહીં, આકાશ માર્ગે દેવતાઓને પણ આનંદ થયો છે. સ્વામી લખે છે, એમાં અમર પામ્યા છે આનંદ રે, એમાં અમર પામ્યા છે આનંદ રે. અમર એટલે દેવતાઓ. દેવતાઓ છે ને એનું આયુષ્ય બહુ લાંબુ હોય છે, જોકે અમર તો એ પણ નથી, પણ માણસના કમ્પેરિઝનમાં દેવતાઓનું આયુષ્ય લાંબુ હોય છે એટલે એમને અજર કયા છે અને એને નિર્જર કયા છે, એમને અમર કયા છે. એટલે આકાશ માર્ગે સ્વર્ગાદિક લોકની અંદર દેવતાઓ પણ આનંદ પામ્યા છે. એમાં અમર પામ્યા છે આનંદ રે, એમાં અમર પામ્યા છે આનંદ રે, હે તેમાં ભૂમિ મગન જન વૃંદ રે, તેમાં ભૂમિ મગન જન વૃંદ રે. આકાશ માર્ગે દેવતાઓ આનંદિત થયા, પણ આ લોકની ઉપર, પૃથ્વી લોક ઉપર લોકોના ટોળે ટોળા આનંદમાં આવ્યા છે. ગાય ઘર ઘર મંગલ વધાઈ રે, ગાય ઘર ઘર મંગલ વધાઈ રે, હરખ ભરી માનીની મન માય રે, હરખ ભરી માનીની મન માય રે,
हरख भरी मानिनी मन माई रे, हरख भरी मानिनी मन माई रे। छपैयानी अंदर आजे घरे घरे आनंद उत्सव थई रह्या छे, तमाम स्त्रीओ घरे घरे मंगल वधायो गावा लागी छे कि आजे अमारा छपैया गामनी अंदर ભગવાનનું પ્રાગટ્ય થયું છે। અને ભક્તજનો ભગવાન જ્યારે આ લોકમાં પ્રગટ થયા હોય ત્યારે કેમ આનંદ ના હોય, અને મંગલ વધાયો તો ગાવી જ જોઈએ। તો આપણા અયોધ્યાની અંદર કથાના માધ્યમથી ભગવાન પ્રગટ થયા હોય, છપૈયાની ધરતી ઉપર ભગવાન બાળ રૂપ ધારણ કરીને જ્યારે પ્રગટ થયા હોય, બંને બહુ નજીક જ છે ને, બહુ જાજુ અંતર નથી। આપણા હૃદયની અંદર પણ આનંદ અને મંગલ હોય તો મંગલ વધાય તો ગાવી જ જોઈએ। હેરી સખી મંગલ ગાઓ રી, ધરતી અંબર સજાઓ રી, હેરી સખી મંગલ ગાઓ રી, ધરતી અંબર સજાઓ રે, ઉતરે ગયા જવેરે હરી કી સવારી, ચોકા પુરાઓ માટી રંગાઓ આજ ભગવાન પ્રગટ થયા હતા, બાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તે ત્યારે કેટલો આનંદ છે વિચાર કરો તમને, એટલે આનંદ છે કે નહીં? આનંદ થયો વાહ વાહ। આપણને જો અહીંયા કથાના માધ્યમથી આનંદ આવતો હોય તો ભક્તજનો ભગવાન જ્યારે સાક્ષાત પ્રગટ થયા હશે તો ત્યારે કેટલો આનંદ હશે, લોકોના હૃદય ઉછળી ઉછળીને ગાવા લાગ્યા। રંગો સે રંગ મિલે, રંગો સે રંગ મિલે, નયે નયે ઢંગ ખીલે, ખુશી આજ દ્વાર મેરે ડાલે ડેરા, પીહું પીહું પપિયા રટે, પૂ પૂ ગોયા
જોરદાર તાળીઓથી વધાવી લો અમારા સંગીત વૃંદને અને અમારા ધીરુભાઈને અને ઠક્કર સાહેબને બેને. ભક્તજનો, આપણા આપણા હૃદયની અંદર પણ આનંદ છે, કારણ કે ભગવાન પ્રગટ થયા છે અને એ જ આનંદ આજે ચપૈયાની અંદર બધી જ જગ્યાએ ગવાઈ રહ્યો છે. સ્વામી આગળ લખે છે, હિરયો હિરયો ચૌદિશે આનંદ છાઈ રે, રયો ચૌદિશે આનંદ ધામી રે, પ્રભુ પધાર્યા ભૂમિ માય રે, પ્રભુ પધાર્યા ભૂમિ માય રે, હે કરવા કોટી કોટી ના કલ્યાણ રે, કરવા કોટી કોટી ના કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે. સ્વામી કહી રહ્યા છે કે કોટી કોટી જનોના કલ્યાણ કરવા માટે મહારાજ આ લોકમાં પધાર્યા છે. ભક્તજનો, આપણા ભગવાન આ લોકમાં આવ્યા એનું એક જ કારણ હતું, અનંત કોટી જીવોને પોતાના ધામમાં લઈ જવા હતા. આ વાતની ચોખવટ મહારાજે સાંકળી ગામમાં કરેલી. જૂનાગઢની આ બાજુ સાંકળી ગામ છે, તે 13 કોશી મોટી વાવ છે. દર્શન કર્યા છે એમને ખબર છે. ભગતરાયથી આગળ જતા આવે છે. મહારાજ ત્યાંથી પસાર થયા એટલે દરબારોને કહ્યું, દરબારો વાવ બહુ મોટી છે, એ વખતમાં 13 કોશ એક સાથે ચાલે એવડો મોટો કૂવો, કૂવો કે તવાવ. મહારાજ કે દરબારો કે ચાલો મહારાજ. સ્નાન કરવા ગયા, મહારાજને નાવાનો બહુ શોખ, ધુબકા મારી મારી મહારાજ સ્નાન કર્યા. સાવ મનુષ્ય ભાવ મહારાજ વર્તતા હતા. બહુ બહુ નાયા પછી બહાર નીકળ્યા. બહાર નીકળી મહારાજ સુરવાળ પહેરતા હોય અને સુરવાળ પહેરતી વખતે એક પાયચામાં બે પગ નાખે અને એ વખતે મહારાજ પાસે વાત કરતા જાય કે સુરાખા ચાલ, તો કે હા મહારાજ, કે આ 13 કોશી વાવ છે એની અંદર કેટલા રાયના દાણા અમે હવે વિચાર કરો. 13 કોશી વાવ કેટલી ઊંડી, પાણી અખૂટ હતું અને એમાં કેટલા રાયના દાણા અમે. અરે મહારાજ, કેમ આવું પૂછો છો? મહારાજ કે એમની કોતો ખરા, મહારાજ તો અનંત દાણા સમાય, રાયના દાણા તો કેટલા ઝીણા હોય. મહારાજ કે એટલું જ નહીં, જેટલા રાયના દાણા અંદર સમાય એટલી જ પાછી માથે ચગ ચડે, જેટલા અંદર દાણા હોય એવડો જ પાછો માથે ડગલો કરવાનો, જેટલા રાયના દાણા થાય ને એટલા જીવોના કલ્યાણ અમારે કરવા છે, એટલા માટે અક્ષરધામમાંથી અમે આવ્યા છીએ. સુરાખાચર કે મહારાજ, તમે ભગવાન એ મોટા ને તમારા ગપ્પા એ બહુ મોટા. મહારાજ કે કેમ એમ બોલો છો? મહારાજ, તમને હજી સુરવાળ પહેરતા આવડતું નથી અને તમે જીવોના કલ્યાણ કરવાની વાતો કરો છો. મહારાજ કે સુરાખાચર, અમારા કદાચ સુરવાળ પહેરવામાં ફેર પડે પણ અમારા જીવોના કલ્યાણ કરવામાં ક્યારેય નો ફેર પડે, ક્યારેય. મહારાજ કે અમે તમને સમય આવે બતાવશું. અને એ ભક્તજનો, ઇતિહાસ એવું બોલે છે કે જ્યારે વડતાલની અંદર મહારાજે ફૂલ દોલોત્સવ કર્યો એ વખતે નિષ્કુળાન સ્વામી 12 બારણાનો હિંડોળો બનાવેલો, મહારાજ 12 સ્વરૂપે થયા, લાખોની સંખ્યામાં લોકોની ભીડ આવેલી અને એ વખતે મહારાજે 12 સ્વરૂપ ધારણ કરી. એવું કહેવાય કે લાખો લોકોની ભીડ કેવી હશે કે હાથમાં તલના દાણા લેવાના અને તલના દાણા ફેંકવાના, એક તલનો દાણો નીચે ન પડે એટલા માણસો, એટલી ભીડ જાગેલી. આટલા માણસોને જોયા મહારાજ કે સુરાખાચર, યાદ છે તમને સાંકળી ગામમાં મેં તમને વાત કરી હતી કે અમારે લાખો જીવના કલ્યાણ કરવા છે? સુરાખાચર હાથ જોડી ગયા, હા મહારાજ તમે કહ્યું તે વાત સાચી, તમે લાખો જીવોના કલ્યાણ કરવા માટે આ લોકમાં આવ્યા છો.
એટલા માટે સ્વામી કહી રહ્યા છે કે કરવા કોટી કોટી ના કલ્યાણ રે પોતે પધાર્યા પરમ સુજાણ. ભક્તજનો, મહારાજ ને સંકલ્પ હતો કે અમારે આનંદજીઓને ધામમાં લઈ જવા. આપણા ઇતર સદગ્રંથોની અંદર આ વાત આવે છે. એકવાર મહારાજ સભામાં પૂછ્યું કે અમારે તો લાખો જીવોના કલ્યાણ કરવા છે, તો હવે અમે તો બધી જગ્યાએ નહીં પહોંચી શકીએ, તો શું કરીશું? તો પછી મહારાજે નક્કી કર્યું કે કામ કરીએ, અમારા દર્શન કરશે, અમારી વાત સાંભળશે, એનું કલ્યાણ તો થશે, પણ હવે પછી અમારા આચાર્ય મહારાજના જે દર્શન કરશે ને એનું પણ અમે કલ્યાણ કરીશું. અમારા આચાર્ય મહારાજને ભાવથી જે દર્શન કરશે, એમની વાત સાંભળશે, એમની આજ્ઞામાં રહેશે, એનું પણ અમારે કલ્યાણ કરવું છે. સંતોએ કહ્યું કે મહારાજ, આચાર્ય મહારાજ પણ કેટલી જગ્યાએ પહોંચી વળશે? મહારાજ કે એવું? તો કે કામ કરીએ, આશીર્વાદ આપું છું કે અમારા સંતોના પણ ભાવથી જે દર્શન કરશે એના પણ અમારે કલ્યાણ કરવા છે. ભક્તજનો, તમે જોવો છો સંતોની સંખ્યા જાજી, સંતો ગામડે ગામડે વિચરણ કરે, સમાજમાં બધે ફરતા હોય, કેવળ ભાવે કુભાવે પણ દર્શન કરશે. મહારાજ કે અમારે એને અક્ષરધામમાં લઈ જવું છે. પણ પાછી પાછો વિચાર આવ્યો કે સંતો પણ પાછા લિમિટેડ હોય ને, જેટલા હરિભક્તોની સંખ્યા હોય એટલે કે સંતોની સંખ્યા ના હોય, તો કે હવે શું કરશું? મહારાજ કહ્યું કે હવે તો એક કામ કરીએ, અમારા હરિભક્તોના દર્શન કરશે એના પણ અમારે કલ્યાણ કરવા છે. ભક્તજનો, તમારી પણ એક જવાબદારી છે. જોજો, સંતોની જવાબદારી નથી, જીવોને ભગવાન ઓળખાવવા માટે તમારું પણ એક મહત્વનું આગવું સ્થાન છે. કલ્યાણના નિમિત્તરૂપ મહારાજે તમને પણ બનાવ્યા છે. ભલે કદાચ ગ્રહસ્થશ્રમમાં રહેતા હોઈએ, પણ આપણું એવું જીવ, એવું દિવ્ય જીવન બનાવીએ, આપણા સંસ્કારો એવા હોવા જોઈએ કે આપણને જોઈ અને બે જણાને સત્સંગ થાય. ક્યારેક સત્સંગમાં લાવો, મંદિરે લાવતા કરો. ભક્તજનો, એક જીવને જો ભગવાન ઓળખાવવામાં આવે ને તો પણ આખું બ્રહ્માંડ ભાંગી જતું હોય, એને બચાવી લેવામાં આવે અને જેટલું પૂર્ણ થાય એટલું કેવળ એક જીવને ભગવાન ઓળખાવવા માત્રથી ફળ મળતું હોય છે. સંકલ્પ કરજો કે બની શકે ત્યાં સુધીમાં જેટલા થઈ શકે એટલા નવા ભક્તોને ભગવાન ઓળખાવા છે. જે ભક્તો, એના માટે થોડુંક વિવેક રાખવાનો પાછો. આપણે ઠોકી બેસવાની વાત નથી આ, એને બસ આમ કહેવાય કે પરાણે નહીં તું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી એમ વાત નથી. એને સાચું સમજાય પછી આપમેળે સ્વીકારશે. આપણે કોઈ કોઈને કન્વર્ટ નથી કરવા, સમજો. કન્વર્ટ કરવા અને કન્વિન્સ કરવા બંનેમાં ફેર છે. કન્વર્ટ કરવાની વાત નથી થતી, પણ કન્વિન્સ કરવાની વાત થાય છે. દિવ્ય સંપ્રદાયને જ્યારે જોશે, સંતોને જ્યારે જોશે, મહારાજના ચરિત્રને જ્યારે સાંભળશે, ભગવાનની મૂર્તિના દર્શન કરશે અને ભક્તજનો એનું સત્સંગ થશે. એટલે મહારાજે આશીર્વાદ આપ્યા છે કે અમારા હરિભક્તોના પણ જે દર્શન કરશે એના પણ અમારે કલ્યાણ કરવા છે. બોલો, ગાંડલા ગામના મૂળી ડોશીને આપણે કેમ ભૂલી શકીએ? મૂળી ડોશીનો એક વિચાર એવો હતો, જો કે જ્યારે એની ધામમાં જવાનો સમય થયો એટલે એના ડોહા જે હતા ને એ ડોહીમાની પાસે આવ્યા અને કહ્યું કે ડોશી, દેહ મૂક, તારા જીવને સદગત કર, તારી પાછળ હું 5 એકાદશીનું વ્રત રહીશ. ત્યારે ડોશીમાં બોલ્યા કે મુવા ભાગ્યા, તને મારો મહિમા ક્યાં છે? કે જ્યારથી મને મારા ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું. મારું કલ્યાણ તો થઈ ગયું એટલું જ નહીં, મારા હાથના ગળેલા જેણે જેણે રોટલા ખાધા છે ને એનું પણ મહારાજ કલ્યાણ કરશે, અક્ષરધામમાં લઈ જશે. એટલે કે તમારી એકાદશીના ફળ સ્વરૂપે કે અક્ષરધામમાં નહીં જાઓ, મારો વાલો મને લેવા માટે આવશે. ભક્તજનો, હરિભક્તોના ગોળાના પાણી પીશે ને એનું પણ મહારાજ કલ્યાણ કરશે. બસ આ સંકલ્પને હંમેશા માટે યાદ રાખજો અને એવું દિવ્ય જીવન જીવજો. સ્વામી કહી રહ્યા છે, હે કરવા કોટી કોટી ના કલ્યાણ રે, કરવા કોટી કોટી ના કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે, હે માત તાત પામ્યા છે આનંદ રે, 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 હે જોઈ પુત્રથી પૂરણ ચંદ્ર રે, જોઈ પુત્રથી પૂરણ ચંદ્ર રે, હે મનોહર મૂર્તિ મરમાણી રે, મનોહર મૂર્તિ મરમાણી રે. બાલુડા ઘનશ્યામની મૂર્તિને હૃદયમાં યાદ કરો, એ મૂર્તિને હૃદયમાં ધારો, શબ્દ આકારે વૃત્તિ કરો. માતા પિતા પોતાના બાળ સ્વરૂપ ઘનશ્યામને જોઈ હરખથી ભરપૂર થયા છે.
હૃદયમાં આનંદ થાય છે કે ઓહો કેવો પુત્ર મારી ઘરે જન્મ્યો છે. ભૂલી ગયા છે ભગવાને માયા હાથ ફેર્યો, બધું ભૂલાઈ ગયું કે આ પોતે ભગવાન પોતે છે, અમે ધર્મ ને ભક્તિ છે, ભૂલી ગયા છે. જેમ સામાન્ય માણસને પોતાની ઘરે કોઈ દીકરો જન્મે, રૂપાળો હોય, વાકડિયા વાળ હોય, મોટી મોટી આંખો હોય, ગોળ મોટો ગાલ હોય, એને જોઈને કેમ આપણે સામાન્ય લોકો રાજી થતા હોઈએ, એમ ધર્મદેવ અને ભક્તિ માતા રાજી થાય છે. મત તાત પામ્યા છે આનંદ રે, મત તાત પામ્યા છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ્ર રે, હે મનોહર મૂર્તિ મર માણી રે, મનોહર મૂર્તિ મર માણી રે, થાય મન મગન જન ભાણી રે, થાય મન મગન જન ભાણી રે, હે થાય મન મગન જન ભાણી રે, થાય મન મગન જન ભાણી. બાલુડા ઘનશ્યામની મનોહર મૂર્તિને જોઈ આજે તમામ છપૈયા વાસીઓના મન ભગવાનમાં ખેંચાણા છે. અને ભક્તજનો, ભગવાનની મૂર્તિનો એવો પ્રતાપ છે, ભાવથી જો કોઈ દર્શન કરે તો એની ચિત્તવૃત્તિ ખેંચાઈ જાય છે. અને આજે છપૈયા વાસીઓની બસ એ જ હાલત થઈ છે, બાલુડા ઘનશ્યામને રમતા જોવે છે, ઘોડિયામાં હિંચકતા જોવે છે, અને તમામ નરનારીઓના મન ખેંચાઈ જાય છે. અને ભક્તજનો, કેમ ન ખેંચાય? ભગવાન છે તો લોહ ચુંબક જેવા છે. લોહ ચુંબકની બાજુમાં જો લોઢાને લાવવામાં આવે તો સહજે એનું આકર્ષણ થાય, સહજે નજીક ખેંચાય. એમ ભગવાન તત્વ એવું છે કે જો ભાવથી એના દર્શન કરવા માટે જો આવે તો એની મૂર્તિની અંદર આકર્ષણ થાય, એમાં ખેંચાણ થાય અને મૂર્તિમાં હેત થાય. ભક્તજનો, નાનો સાધુ છું, બહુ ઉપદેશની વાત નહીં કરું, પણ એક ભલામણ ચોક્કસ કરીશ કે આ કથામાંથી એટલું શીખીને તો આપણે અવશ્ય જઈએ, હું અને તમે બધા. અયોધ્યા જેવું આ પવિત્ર તીર્થ સ્થાન છે અને આજ ભૂમિ ઉપર ભગવાન પ્રગટ થયા છે, વિચરણ કર્યા છે. બસ એક વાતનો સંકલ્પ કરીને જજો કે જેટલું થઈ શકે ને એટલું ભગવાનમાં હેત વધારવું છે, જેટલું થઈ શકે એટલું ભગવાનમાં હેત વધારવું છે. મેં ભક્તો ગઈકાલે પણ વાત કરી હતી કે ભગવાન તત્વ એવું છે કે જેટલું હેત કરશો ને એટલું ઓછું છે, બસ ભગવાનમાં જ હેત કરજો, બીજું કંઈ ન થઈ શકે તો કંઈ વાંધો. પણ ઘણીવાર કેવું બનતું, આપણને ભગવાનના દર્શન જાજીવાર ન કરી શકીએ, કદાચ કથામાં જાજીવાર બેસી ન શકીએ, કીર્તન ગાન ન કરી શકીએ, આપણને એમ થાય કે ભગવાનમાં હેત હશે કે નહીં. આપણને જો ભક્તો, ભગવાનમાં હેત આપણને હોવાનું છે, ભગવાનમાં હેત હોય જ, પણ ભગવાનમાં હેત વધારવા માટેનું તમને એક નાનકડો ઉપાય બતાવું. આ ઉપાય આમ તો અજમાવેલો છે અને ચોક્કસ કારગર છે. ભગવાનમાં હેત કોને વધારવું છે? ચાલો હાથ ઊંચો કરો, ભગવાનમાં હેત કોને વધારવું છે? બધાને વધારવું છે ને, તો એક ઉપાય કરજો. હા, અહીંયા જ્યાં સુધી છીએ ત્યારે અહીંયા પણ અપનાવજો. ગુજરાતમાં ગયા પછી સૌ જેના નજીકમાં મંદિરો આવતા હોય ત્યાં જઈને ભગવાન એ આ વાત કરજો. ભગવાનમાં હેત વધારવા માટે આ કારગર ઉપાય તમને કહું છું, ભગવાનની આગળ જઈ બે હાથ જોડી આંખો બંધ કરીને ભગવાનને એટલું જ કહેવાનું કે ભગવાન, તમે મને બહુ ગમો છો, તમે મને બહુ વાલા છો, મને તમારી સાથે બહુ પ્રેમ છે, આટલું જ વાત કહેવાનું છે. ભગવાન, મને તમારામાં બહુ હેત છે, મને તમારી સાથે બહુ પ્રેમ છે. સામાન્ય આલોકના માણસને જો આ શબ્દ કહેવામાં આવે છે ને તો પણ એ વશ થઈ જાય છે. તો ભક્તજનો, આ ભગવાન છે એ પણ એવા જ ભાવની આશા રાખતા હોય છે. ભગવાનને કહેવામાં આવે, ભગવાન તમે મને બહુ ગમો છો, મને તમારી જોડે બહુ હેત છે, હૃદયથી જો આ વાત કરવામાં આવશે, એક વાર કરશો, બે વાર કરો, રોજ રોજ કરવી વાત, આ વાત રોજ રોજ કરવી, ભગવાન મને તમારી જોડે બહુ હેત છે, મને તમારામાં બહુ હેત છે. આ રોજ જો વાત કરવામાં આવશે ભક્તજનો, એકવાર સમય એવો આવશે કે ભગવાનમાં હેત આપોઆપ વધવા માંડશે, આપોઆપ ભગવાનમાં હેત વધવા માંડશે. કથામાંથી ભક્તો સંકલ્પ લઈને જશો. અને ભક્તો, જો કે નારાયણપુરાના ભક્તો બેઠા છે એટલે નારાયણપુરાના ઘનશ્યામ મહારાજને યાદ કરવા જ પડે. 27 વર્ષ થયા અને બાલુડા ઘનશ્યામ એ કેટલાય ભક્તોના કલ્યાણ કર્યા, કેટલાય ભક્તોને સુખી કર્યા. અને પાછા ભગવાનનું ખેંચાણ પણ એવું છે, મૂર્તિનું ખેંચાણ પણ એવું છે કે ન હેત કરવું હોય ને તો પણ થાય. વળી પાછા એને પૂજારી સારા, તે વસ્ત્રાભૂષણ એવા સારા ધરાવે, આપણું ભગવાનમાં હેત થાય. અને ભક્તજનો, ભગવાનમાં હેત થાય ને બહુ મોટી વાત છે. આપણા ભક્ત કવિઓએ બહુ સરસ મજાની પંક્તિઓ લખી, ભગવાનમાં હેત કેવું થાય
એના માટેની બહુ સરસ પંક્તિઓ લખી. આજે જયેશભાઈના સુપુત્ર જયારે અહીંયા બેઠા હોય, જયેશભાઈ સોની, એમને બહુ સરસ કીર્તન લખ્યું ને, વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રને ચકોરીની પ્રીતડીના જેવું. આવો બે પંક્તિ આપણે સાંભળીએ. ઘનશ્યામ આવો મારા રુદિયામ સ્વામી, ભક્તિ કરું છું તારી ધામના. જય હો સબ ગાયો. ઘનશ્યામ આવો મારા રુદિયામ સ્વામી, ભક્તિ કરું છું તારી ધામના. મૂર્તિનું સુખડું છે ના ભૂલાય એવું, મૂર્તિનું સુખડું છે ના ભૂલાય એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ના જેવો. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ના જેવો. હરે હરે તાલી કે સાથ ડોલતા જાઓ, સાથે ડોલતા જાઓ, એક સાથે ક્યાં વાત. ઘનશ્યામ આવો મારા રુદિયામ સ્વામી, ભક્તિ કરું છું તારી ધામના ઓધામે. ઘનશ્યામ આવો મારા રુદિયામ સ્વામી, ભક્તિ કરું છું તારી મૂર્તિનું સુખડું છે ના ભૂલાયો, ચંદ્રને ચકોરી પ્રીતડી ના જેવો. વાલા તારી મૂર્તિનું બંધન છે એવો, ચંદ્રને ચકોરી પ્રીતડી ના જેવો. તમારા ઉપર કેમેરો આવે છે એટલે થોડોક આંખ ઊંચા કરો, બોલતા જાઓ જોડે જોડે. પતિતના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. પતિતના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. પતિતના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. પતિતના પાવક છો શ્રી હરિ કહે જયેશ, ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ. ઓરાયાવો શ્યામ મારે કીર્તન છે કેવો, ઓરાયાવો શ્યામ મારે કીર્તન છે કેવો, ચંદ્રને ચકોરીની પ્રીતડી ના જેવો. વાલા તારી મૂર્તિનો બંધન છે એવો, ચંદ્રને ચકોરીની પ્રીતડી ના જેવો. હે ચંદ્રને ચકોરીની પ્રીતડી ના જેવો, ચંદ્રને ચકોરી. ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારજો. દેખત બડ ભાગ લાગ પોત સરસ નવલ પા. જય હો. દેખત બડ ભાગ લાગ પોત સરસ નવલ પાગ, અંતર અનુરાગ જાગ છબી થાગ વારી, અતિ વિશાલ તિલક વાલ નિરખત જન હો નિહાલ. ઉન્નત ત્રય રે સુજાલ કાળ વારી, વિલસિત ભૂગામ બાંક ચિંતત ઓર જાત શન, મૃગ મદ ભર બીજ પંક અંગ ભ્રમર જ્ઞાની.
जय जय घन श्याम श्याम अम्बुद गद गद उदाम सुंदर सुख दाम नाम सांवरे गुमानी दिरे सुंदर सुख दाम नाम सांवरे गुमानी आज छपैयानी अंदर आनंद उत्सव थई रह्या छे। गर्भदेवना आंगणामां आवीने तमाम स्त्रीओ छपैयानी नारीओ रास लई रही छे, भगवानने रमवा रमाडवा माटे जीद पकड़ी रही छे। भगवानने मूर्तिनुं खेचाण एवुं छे, बधा सामुं सामुं जोई रहे छे। गर्भदेवना आंगणामां छपैयानी नारीओनी भीड जामी छे। सर्वे रहे छे मुख सामु जोई, 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 हे करे नहीं क्या घर काम कोई, करे नहीं क्या घर काम कोई, हे करे नहीं क्या घर काम को, हेज करे नहीं क्या घर काम कोई, कहे मड़ी ने जन ठाम उठाम घेलू करू आसुते आगुगा, कहे मड़ी ने जन ठाम उठाम घेलू करू आसुते आगुगा, हे कहे मड़ी ने जन ठाम उठाम खेलू करू आसुते आखुगा, कहे मली ने जन ठाम ठाम खेलू करू आसुते आखुगा, हे मुख थकी किल किल शब्द बोले, हे मुख थकी किल किल शब्द बोले, हे आनंद ए थी उपजे अतोले, आनंद उपजे तो ए, कोई समीझे निज मात आगे मम मम कही भोजन मिष्ट मांगे, कोई समीझे निज मात आगे मम मम कही भोजन मिष्ट मांगे। बालुड़ा घनश्याम काली गेली भाषा मा माता नी पासे आवी अने कही रिया छे, माता माता मम मम आपो, એ દ્રશ્યને હૃદયમાં ધારો કે બાલુડા ઘનશ્યામ જ્યારે માતા પાસે ભોજન માંગતા છે ત્યારે કેવા લાગતા છે। વળી પાછા બાલુડા ઘનશ્યામ ગોઠણિયા ભેર ચાલતા ચાલતા ઓસરીની નીચે ફળિયામાં જઈ ચડે છે, પાછા પડે છે, ફરીવાર પાછા ઊભા થવા માટે કોશિશ કરે છે, ફરીવાર પાછા નીચે પડે છે। જે અક્ષરાતી તગમ જે છે, જે અક્ષરાતી તગમ જે છે, તે ધર્મના આંગણામાં રહે છે, તે ધર્મના આંગણામાં રહે છે, જે અક્ષરાતી તગમ જે છે, જે અક્ષરાતી તગમ જે છે, તે ધર્મના આંગણામાં રમે છે, તે ધર્મના આંગણામાં દોડી પડી ઢીચણ ભેર ચાલે નાચે હસે દીપક દેખી ઝાલે, દોડી પડી ઢીચણ ભેર ચાલે નાચે હસે દીપક દેખી ઝાલે, દોડી પડી ઢીચણ ભેર ચાલે નાચે હસે દીપક દેખી ઝાલે, દોડી પડી ઢીચણ ભેર ચાલે નાચે હસે દીપક દેખી ઝાલે। દ્રશ્યને યાદ કરો, અક્ષરથી પણ જે પર સેવા પુરુષોત્તમ નારાયણના લોકમાં બાળક સ્વરૂપ ધારણ કર્યું અને પાછા ધર્મદેવના આંગણામાં સામાન્ય બાળક જેવી ક્રિયાઓ કરે છે, દોડે પડે પાછા ઊભા થાય ઢીચણ ભેર ચાલે, દીવાને જોઈ પકડવા માટે કોશિશ કરે, માતા ના પાડે કે ઘનશ્યામ ઘનશ્યામ રહેવા દો દાજ શો તમે, ઘનશ્યામ રડી પડે। છપૈયાની નારીઓ ભગવાનના આવા દર્શન કરી કૃતકૃત્ય બની છે। તમામ બહેનો ભેળી મળી ભગવાનને ઝુલાવવા માટે જીદ પકડી છે। કોઈ એમ કહે છે કે ભક્તિ માતા મેં 3 દિવસ પહેલા નામ નોંધાવેલું, મને તમે ભગવાન ઘનશ્યામને હિંચકાવા દો, એ
બીજી પાછળથી આવે ને કહેવા લાગે કે તે તો ત્રણ દિવસ પહેલા ને મેં તો અઠવાડિયે પહેલા બુકિંગ કરાવેલું છે, મને પહેલા ભગવાને ઝુલાવા દો, મને ભગવાને રમાડવા દો. આવી રીતે ધર્મદેવના આંગણામાં મીઠા ઝઘડાઓ થઈ રહ્યા છે. ભગવાન ઘનશ્યામ નાનકડા એવા માથે વાકડિયા વાળ છે શોભી રહ્યા છે. માતા ભગવાનના કપાળની ઉપર કાળી મેષનો ચાંદલો કરી આપે છે. મારા લાલને કોઈની નજર ન લાગી જાય એ મૂર્તિને હૃદયમાં ધારો. વળી પાછી આંખોમાં તેજ વધે એટલા માટે કાળી મેષ છે આંખોમાં એ કરે છે. આંખોમાં મેષ આંજે ભગવાન રમતા હોય, ફળિયામાં દોડતા હોય ને પડે પડે તે પાછા રડે અને રડે એટલે આંખમાંથી આંસુડા પડે, આંસુડા આંખમાંથી પડે ને જોડે જોડે ઓલું કાળું જે કાજળ હોય ને એ પણ પાછું નીચે ઉતરે. ભગવાનના ગોરા ગોરા ગાલ ઉપર એ કાળા કાળી મેષના રગેડા નીચે ઉતરે છે. આકાશ માર્ગે દેવતાઓ બધા આવી જાય છે. ઓહો ભગવાન ભગવાન, તમારા રૂપના સુંદરીના તો બહુ બહુ અમે દર્શન કર્યા છે, પણ આવી મેષ આખા મોઢા ઉપર ચોપડેલી હોય એવા દર્શન અમે ક્યારેય નથી કર્યા. ભગવાનની આવી મૂર્તિને છપિયાની તમામ નારીઓ હૃદયમાં યાદ કરી રહી છે. ભગવાન કેવા શોભે છે આપણા સંતોએ લખ્યું, બાલુડે વેશ માથે શોભે છે કેશ, વાલો રમે છે મારો બાલુડે વે, બાલુડે વેશ માથે શોભે છે કેશ, વાલો રમે છે મારો બાલુડે વે, અખિલ બ્રહ્માંડ નો કરતા અખંડિત, અખિલ બ્રહ્માંડ નો કરતા આખા બ્રહ્માંડ નો રાજા ભગવાન છે, અખિલ બ્રહ્માંડ નો કરતા અખંડિત, અખિલ બ્રહ્માંડ નો કરતા અખંડિત, નાથ કરે છે કાંઈ દીદીતા દીદીતા, નાથ કરે છે કાંઈ ધર્મજીને ઘેર, બાલો રમે છે મારો બાલુડે વે, બાલુડે વૈષ્ણવે બાલુડે કેશ, વાલો રમે છે મારો બાલુડે, દેખી પંખીને મારો શામ ડરે છે, દેખી પંખીને મારો શામ ડરે છે. ભગવાન કેવી કેવી લીલાઓ કરે. અનંત કોટી બ્રહ્માંડો ની અંદર ભગવાન ને ડરાવવા માટે કોઈ સક્ષમ નથી, એવો કોઈ પાક્યો નથી, એવો કોઈ માનવ માયનો લાલ જન્મો નથી કે ભગવાન ને ડરાવી શકે. પણ આજે છપિયાની અંદર નાનકડા ઘનશ્યામ દેખી પંખીને મારો શામ ડરે છે. પ્રસિદ્ધ પ્રસંગ છે, ભક્તિ માતા ભગવાન ઘનશ્યામને થોડુંક ધીમું રાખજો, જ્યારે બોલું ને ત્યારે થોડુંક ધીમું રાખવાનું. ભક્તિ માતા ભગવાન ઘનશ્યામને સ્તનપાન કરાવતા હોય અને બરાબર બાજુમાંથી ચકલી ફરકીને જાય છે. ચકલી ફરકે એટલે ભગવાન ડરી જાય, ડરી જાય એટલે રડવા માંડે. અરે ભક્તિ માતા કહેવા લાગ્યા, હે ખમા ઘનશ્યામ ખમા, મારા વાલાને શું ડરી ગયા, ખબરદાર ચકલી નજીક આવી છે તો ચકલીને મેળા વડવા. ભક્તિ માતા, મારા ઘનશ્યામને ડરાવીશ નહીં, ત્યાં તો નાનકડા એવા બાલુડા ઘનશ્યામ જેને બોલતા પણ નથી આવડતું પણ વાચા ફૂટી. માતા માતા તમે અમને શું સમજો છો, શું અમે ચકલીથી ડરી જઈએ એવા છીએ? અરે માતા, અમે તો અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ છીએ, અમે સ્વયં ભગવાન છીએ, ચકલીથી ડરી એવા નથી. અરે માતા, તમે સ્વયં ભક્તિનો અવતાર છો, મારા પિતા સ્વયં ધર્મદેવનો અવતાર છે, મારા મોટા ભાઈ રામ પ્રતાપ ભાઈ એ સ્વયં શંકરષણનો અવતાર છે. ભક્તિ માતાને બહુ હરખ વધે છે, જોઈ આનંદ પામે છે. ઓહો, મારી ઘરે જે જન્મા છે દીકરા કેવડા મોટા છે, સ્વયં ભગવાન છે. ફરીવાર પાછો સમય જાય, ભગવાન પાછો હાથ ફેરવે, ચપટી વગાડે, બધું પાછું ભૂલાઈ જાય. જોકે ભક્તો ભૂલાઈ જવા એમાં મજા છે પાછી, એટલે પછી એમ થાય કે હું તો અમે તો ભગવાનના માતા પિતા છીએ તો જીવને તો અહંકાર આવતો શું વાર લાગે. પણ ભગવાનને મનુષ્ય આકાર થયા છે, મનુષ્ય લીલા કરવી છે, અરે બધું જ પાછું ભૂલવાડી દે છે. ભક્તો, હું ઘણીવાર કહું છું કે ભગવાન જ્યારે આ લોકમાં આવે છે ને, સામાન્ય માણસ અને ભગવાનમાં બંનેમાં ડિફરન્સ શું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગોડ એન્ડ મેન, ભગવાનને માણસ વચ્ચે ફેર શું? ભગવાન છે ને એ પોતાની તમામ ઈશ્વરીય શક્તિ સામર્થ્યને બને એમ છુપાવવા માટે કોશિશ કરે. સમજો, ભગવાન આ લોકમાં આવે એટલે ભગવાન પણ દેખાય ને જાય ને એની ઉતાવળમાં હોય એવા પ્રયત્નો કરે, ભગવાન પણ દેખાય ન જાય. પણ હાલું કહેવાય ને કે એ ગમે એમ કરે પણ દેખાણા વગર રહે પણ નહીં, કારણ કે ભગવાન છે. પણ સામાન્ય માણસ આપણા બધા જેવા હોય શું કરે, તો કે કાંઈ હોય નહીં ને એ બધું દેખાડવા માટે પ્રયત્ન કરે. કંઈ ના હોય પણ બધું સમાજ લોકો જોવે, વાહ વાહ વધે, લોકો વખાણ કરે,
એના માટેની મહેનત હોય એવી મહેનત હોય સામાન્ય માણસ છે, પણ જો પોતાની શક્તિ સામર્થ્ય ઈશ્વરીને છુપાડવા માટે મહેનત કરે એ જ કોઈ ભગવાન હોઈ શકે અને એ જ કોઈ મહાપુરુષ હોઈ શકે. આજે ભગવાન નાના બાળકનું રૂપ ધારણ કરી અને લીલાઓ કરી રહ્યા છે. કેવી લીલાઓ કરે છે? દેખી પંખીને મારો શામ ડરે છે, દેખી પંખીને મારો શામ ડરે છે, દેખી પંખીને મારો શામ ડરે છે, દેખી પંખીને મારો શામ ડરે છે. હે ધ્યાન ધરે છે જેનો નિમિતા, અરે ધ્યાન ધરે છે જેનું શિવજી હંમેશ, બાલો રમે છે મારો બાલુડે વે, ધ્યાન ધરે છે જેનું શિવજી હંમેશ, બાલો રમે છે મારો બાલુડે વે, હાલો બાલુડે વે, બાલુડે વેશ માથે શોભે છે કેશ, બાલો રમે છે મારો બાલુડે વે, બાલુડે વેશ માથે શોભે છે કેશ, બાલો રમે છે મારો બાલુડે વે, એ બાલો રમે છે મારો બાલુડે વે, બાલો રમે છે મારો બાલુડે વે, બાલો રમે છે મારો બાલુડે વે. અનેકો અનેક લીલાઓ ભગવાન ઘનશ્યામ કરી રહ્યા છે, ચપિયાના નરનારીઓને આનંદ આપી રહ્યા છે. પણ એક નાનકડી લીલા કહીને પછી આપણે કથાને આપણે પૂરી કરીશું. એ વાર છે, આમ તો વાંધો નહીં, 10:30 થયા છે, 11 વાગે પૂરી કરવાની છે, બરાબર ને? નંદીગ્રામ જવાનું ને પાછું, બધાએ પાછું 3:30 થયા, પાછું પણ આવવાનું ને. હા, પણ બાલુડા ઘનશ્યામ નિત્ય નિત્ય નવી નવી લીલાઓ કરી રહ્યા છે. આપણા નંદ સંતોએ બધી લીલાઓ લખી છે. એક વખતનો સમય, બાલુડા ઘનશ્યામ ઘરમાં પારણીયમાં સૂતા હોય અને એ વખતે આકાશ માર્ગેથી અપ્સરાઓ આવી ભગવાનને રાજી કરવા માટે. અપ્સરાઓ તો આવી પણ ભગવાન તો અંદર પારણામાં સૂતા છે, અપ્સરાઓ અંદર ઘરમાં જઈ ના શકે ભગવાનની આજ્ઞા વગર, કરવું શું? પણ અપ્સરાઓએ નૃત્ય ગાન શરૂ કર્યા છે. જોડે ગાંધર્વો હતા, એને ગાંધર્વો બધા વાજા વગાડવા માંડ્યા, વાજાઓ વગાડવા માંડ્યા અને આ બધું અપ્સરાઓ નૃત્યગાન કરવા માંડ્યા. તા થઈ તા થઈ તા થઈ. આપણા સંતોએ આ કીર્તનો લખ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. આજે ધર્મદેવના આંગણામાં બાલુડા ઘનશ્યામ પારણામાં સૂતા સૂતા બધું સાંભળે છે, હજી બહાર નથી નીકળતા. અપ્સરાઓ નાચી રહી છે. આખોએ છપિયા ગામના તમામ લોકો ભેળા થઈ ગયા. ઓહો, આ બધું શું છે? આવા વસ્ત્રાભૂષણો પહેરી અને આ દેવતાઓ કોણ આવી ગયા? અપ્સરાઓ તો નાચી રહી છે, ભગવાનને રાજી કરી રહી છે. દુંદુભી વગાડે દેવતાઓ, જય હો, દેખી ગાંધર્વ હે તે ગાય છે, દુંદુભી વગાડે દેવતાઓ, દેખી ગાંધર્વ ગાય રે, છેલની રે જોઈ છબી રંગ છેલની રે, કોટી કામલ જાય છે, દુંદુભી વગાડે દેવતાઓ, દેખી ગાંધર્વ તે ગાય છે. ધર્મદેવના આંગણાની અંદર અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, ગાંધર્વો વાજા વગાડી રહ્યા છે, કોઈ ગાયન કરી રહ્યા છે, છપિયાના નર નારીઓ આ બધું જોવા માટે ટોળે ટોળા વળીને આવવા માંડ્યા છે. બાલુડા ઘનશ્યામ હળવેકથી પારણામાં નીચે ઉતર્યા કે હવે વધારે સમય લેવાય એવું નથી, જલ્દી જવું પડશે. ધર્મદેવ પણ હાજર નથી, ઘરે ભક્તિ માતા પણ હાજર નથી. હળવે હળવે પાપા પગલી કરતા કરતા ભગવાન આગળ ચાલી રહ્યા છે. મેઘાડાંબર ધરી રહ્યા રે, સુર હે તે શ્રી હરિ ઉપર, મેઘાડાંબર ધરી રહ્યા રે, સુર હે તે શ્રી હરિ ઉપર, જોઈ છબી સુખ ધામની રે, જોઈ છબી સુખ ધામની રે, જય જય શબ્દ તે ઉચરે, દુંદુભી વગાડે દેવતા, દેખી ગાંધર્વ
याद करो भगवान घनश्याम हलवे हलवे हाला चाल आता हे अने आ बाजू ता थी कार तमाम नृत्यांगनाओ तमारा तमाम अप्सराओ करी रही होय गांधर्वो वाजा वगाड़ी रिया होय गायन करी रिया होय तान लई रिया होय ભગવાન હળવે હળવે બાર તો આવ્યા પણ અપ્સરાઓ તો ભગવાનની પ્રસાદી લેવા માટે આવી છે. ભગવાન જ્યાં સુધી કઈ પ્રસાદી ન આપે ત્યાં સુધી અપ્સરાઓ કઈ જાય નહીં. હવે કરવું શું? ભગવાન હળવે હળવે કરતા ઓસરીની પાળે આવ્યા પણ ત્યાં બરોબર નારંગીના ફળ પડેલા ટોપલીની અંદર ચાર પાંચ નારંગી પડી હશે. ભગવાને હળવે એકથી હાથમાં લઈ અપ્સરાઓને નારંગી આપી. અપ્સરાઓએ નૃત્ય બંધ કર્યું, આવીને ભગવાનની પ્રસાદી લીધી. તરત જ આકાશ માર્ગે અપ્સરાઓ ઉડી ગઈ અને તમામ છપિયાના લોકોએ આ દર્શન કર્યા. ધર્મદેવને ભક્તિ માતા પાસે ઘરે આવ્યા ત્યારે બધી વાત કરી કે તમે ઘરે નહોતા પણ કોઈક દેવતા પુરુષો આવ્યા હતા. અપ્સરાઓ આવી હતી, નાચગાન કરતી હતી. ભગવાને રાજી કર્યા અને તમારા ઘનશ્યામે આવી અને નારંગીના ફળ અપ્સરાઓને આપ્યા અને ત્યાર પછી અપ્સરાઓ ગઈ આવી લીલા. ધર્મદેવને ભક્તિ માતા બહુ રાજી થાય છે કે ઓહો અમારી ઘરે જે પધાર્યા છે એ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. પણ એ ભગવાન ઘનશ્યામની મૂર્તિ કેવી શોભી રહી છે આજે નિષ્કુળાનંદ સ્વામી એક એક પંક્તિ દ્વારા આપણને સમજાવી રહ્યા છે. એવી મૂર્તિ આજ અલૌકિક રે, એવી મૂર્તિ આજ અલૌકિક રે, હરી બહુની તાળવા બી કરે, હરી બહુની તાળવા બી કરે, હે સહુ ભક્ત જનોને સુખ દેવા રે, સહુ ભક્ત જનોને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થાય વારે, આપે અક્ષરપતિ થાય વારે. બહુ બહુ જનોને સુખિયા કરવા માટે અને કષ્ટોને કાપવા માટે ભગવાન અક્ષરાધિપતિ આ લોકમાં બધાયરા છે. સૌ ભક્તોને સુખ દેવા આપે અક્ષરપતિ થાય એવા ભગવાને છપિયાની અંદર તો કેટલી કેટલી અદ્ભુત લીલાઓ કરી. જોકે આ વખતે મેં સંકલ્પ કર્યો છે કે જૂની જે થઈ ગયેલી લીલા હોય ને આપણે હર વખતે સાંભળતા હોય, જોકે ભગવાનની લીલા ક્યારેય જૂની થતી નથી. તમને બધાને અનુભવ હશે કે કોઈ એક વાર્તા તમે એકવાર સાંભળી હોય ને પછી બીજી વાર સાંભળવાનું મન થાય નહીં. કોઈ અત્યારના સમયમાં ફિલ્મનો સમય આવ્યો, પેલા નોવેલ કથાઓ હતી, આ ફિલ્મો નોવેલ કથા બધું એવું છે કે એકવાર તમે જુઓ પછી બીજી વાર જોવાનું મન થાય નહીં. ભક્તજનો પણ વિચાર કરો કે આ ભગવાનની કથાઓ ભગવાનની લીલાઓ હજારો વર્ષોથી ગવાય છે. રામાયણની કથા તમે જુઓ, નવું કાંઈ નથી આવતું, દરેક વક્તાઓ એકની એક જ વાત કરે છે. પણ ભગવાન રામચંદ્રજીની જે રામાયણની કથા છે, ભગવાન રામની લીલાઓ છે, 10,000 વર્ષ થયા સમાજમાં ગવાય છે અને હજી લાખો વર્ષો સુધી ગવાતી રહેશે. કેમ? તો કે ભગવાનની લીલાઓ છે. જીવને સાંભળવી ગમે છે, એમાં ક્યારેય અરુચિ થતી નથી. ભગવાન કૃષ્ણચંદ્રજી 5,000 વર્ષ થયા શ્રીમદ ભાગવતની કથા દ્વારા ભગવાનની લીલાઓ, લીલાઓ તો એકની એક જ હોય છે છતાં લોકોને સાંભળવી ગમે છે, જીવમાં શાંતિ મળે છે. ભગવાન ઘનશ્યામની લીલાઓ ભલે કદાચ વારે વારે સાંભળી છે છતાં પણ આપણને સાંભળવી ગમે છે. એકની એક જ વાત હોય છતાં પણ આપણને સાંભળવી ગમે છે. એટલે તમે ક્યારે આ બધી લીલાઓ સાંભળીથી ન સાંભળી કહો જોઈએ. આપણે જે જે લીલાઓ કરી સાંભળી જ હશે છતાં પણ કેમ અત્યારે રસ આવે છે? કારણ કે ભગવાનનું આકર્ષણ છે, ભગવાનનું એ જ ભગવાનપણું છે.
કે ભગવાન ગમે તે લીલા કરે, એક વાર ગાઓ, બે વાર ગાઓ, પચાસ વાર ગાઓ, તો પણ એ કહેવી પણ ગમે અને સાંભળવી પણ ગમે. પણ આ વખતે મેં સંકલ્પ કર્યો છે કે પુરુષોત્તમ પ્રકાશની કથા છે ને આ પહેલી વાર આપણે કથા કરીએ છીએ, અને અયોધ્યા જેવી ભૂમિ હોય તો આપણે જે જૂના થઈ ગયેલા અથવા તો વારે વારે સમાજમાં આપણા સંતો દ્વારા ગવાયેલા ચરિત્રો હોય એ ચરિત્રો આપણે લેવા નથી, થોડાક નવા ચરિત્રો આપણે લઈએ અને ભગવાન ઘનશ્યામની લીલાઓને સાંભળીએ તો કેવી મજા આવે, મજા આવે કે ન આવે? નવા ચરિત્રો સાંભળવા છે, હા આવો સાંભળીએ નાનકડું ચરિત્ર. એક વખતનો સમય, વૈરાજ નારાયણ પોતે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા, અને વૈરાજ નારાયણ તો કેવડા મોટા, પણ સામાન્ય મનુષ્યનું રૂપ ધારણ કરીને આવ્યા ને તોય પાછી એની ઊંચાઈ બહુ મોટી, એવું લખ્યું કે સામાન્ય માણસ કરતા ત્રણ ગણી ઊંચાઈ હતી એની. બોલો, આપણે પાંચ ફૂટના હોય તો પંદર ફૂટના વિરાટ નારાયણ એવડા ગણવા. તો આ વિરાટ નારાયણ દર્શન કરવા માટે તો આવ્યા, પણ ભગવાન ઘનશ્યામ છે એ ઓરડામાં બરાબર પારણામાં સૂતા હતા, અને ભગવાન વિરાટ નારાયણ પૂછવા લાગ્યા કે ભગવાન તમે આ લોકમાં આવ્યા છો તો કોઈ દેવતાઓ કે દેવીઓ તમને મુજરો આપવા માટે આવે છે કે નહીં? મુજરો એટલે પેલા રાજાઓને આગળ મુજરો કરવા માટે જાય ને, તો કે તમને મુજરો કરવા માટે આવે છે કે નહીં, આમ સલામ કરવા માટે આવે કે નહીં? તો ભગવાન ઘનશ્યામ બોલ્યા કે હા હા, એ તો ઘણા આવી ગયા છે, ઘણા આવશે, ઘણા આવી ગયા છે, ઘણા આવશે. ત્યારે વિરાટ નારાયણ બોલ્યા કે પ્રભુ તમે સર્વોતારી સર્વોપરી આ લોકમાં જ્યારે પધાર્યા હોય તો કયા આવા અભાગી દેવતા હોય કે જે તમારા દર્શન કરવા માટે ન આવે? એ તો મહારાજ આવશે જ એમ કહી, અને પછી ભગવાનની આજ્ઞા લીધી, પ્રભુ તમે આજ્ઞા આપો તો હું જાઉં. અને એમ આજ્ઞા લઈને જે વિરાટ નારાયણ હાલતા થયા, પણ છપિયાની બાજુમાં ગામ અગિયા કરીને છે, અગિયા ગામ, તો અગિયા ગામની એ પાદરમાં એક એના વાડીઓમાં એક તળાવ નાનકડું, અને તળાવની અંદર એક રામદત્ત કરીને બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ પોતે સ્નાન કરતો હતો, પણ વિરાટ નારાયણ તો પોતે અર્ઘ્ય આપતો હશે સૂર્યનારાયણને, તો વિરાટ નારાયણ ત્યાં પાછળ જઈને ઊભા રહી ગયા. પંદર ફૂટનો માણા કઈ આવીને ઊભો રહે, બીક ન લાગે, મોટી મોટી પાછી દાઢી હતી, મોટી માથે જટા હતી, વિશાળ પડતું ભાલ, મોટી ભાંજ પાછી હતી. એટલે આને જોયો એટલે રામદત્ત નામનો બ્રાહ્મણ છે એ ગામ અગિયારના તળાવમાં જે અર્ઘ્ય આપતો હતો એ પોતે ડરી ગયો. તમે કોણ છો? એ કે હું તો વિરાટ નારાયણ પોતે છું. વિરાટ નારાયણ પોતે? પણ અહીંયા કે તમારા જેવા માણસો ક્યારેય અમે જોયા નથી, તમે પહેલી વાર તમારા આવી રીતે દર્શન થયા. કે પણ ક્યાંથી થાય, હું તો વિરાટ નારાયણ છું, પણ અહીંયા કેમ આવ્યા હતા? તો કે ધર્મદેવના ઘરે સ્વયં પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ આ લોકમાં આવ્યા છે, એમના દર્શન કરવા માટે હું સાક્ષાત વિરાટ નારાયણ એના દર્શન કરવા માટે આવ્યો હતો. ત્યાં ગામ અગિયારનો જે આ બ્રાહ્મણ બ્રાહ્મણ હતો શુદ્ધ ભાવવાળો હતો, એનું મન ચોખ્ખું હતું, દેવી જીવ હતો. એટલે હા પડી કે હોઈ શકે, એટલે વિરાટ નારાયણ ત્યાંથી વિદાય લીધી. પણ પાછા એ દિવસે જ એ ગામ છપૈયામાં આવ્યા, છપૈયામાં આવીને ધર્મદેવનું ઘર ક્યાં છે એમ પૂછતા પૂછતા ઘરે આવ્યા. ધર્મદેવ વખતે આંબલીના વૃક્ષ નીચે બેઠા હતા અને કહ્યું કે તમારા બાળક કોણ છે? કોઈ નવા હમણાં તમારું બાળક જન્મ્યું? તો કે હા. કોણ? તો કે આ પેલા ઘનશ્યામ રહ્યા. ઓહ, આ ઘનશ્યામ છે એમ કહીને પારણામાં સુતા ભગવાનના દર્શન કરવા માટે ગયા. હૃદયમાં અહોભાવ હતો, અને ભક્તજનો અહોભાવ છે ને એ જ ભક્તિ છે. જ્યારે પણ ભગવાનના દર્શન કરો ત્યારે અહોભાવ સાથે દર્શન કરવા, એ જ ભક્તિનું સ્વરૂપ છે. ભગવાનના અહોભાવ સાથે દર્શન કર્યા અને ભગવાને જે આંખ ખોલી, બે નીચા ચાર આંખ ભેગી થઈ, તરત સમાધિ થઈ અને ભગવાનના શરીરમાંથી તેજ તેજના પૂંજો એ રામદત્ત બ્રાહ્મણને દેખાડ્યો. અંજાઈ ગયો આખો, ઓહ આખો. સમાધિ થઈને ભગવાનના અક્ષરધામમાં ગયું, જોયું તો એ અક્ષરાધિપતિ જે પારણામાં હિંચકતા હતા એ જ ભગવાનને દિવ્ય સિંહાસન પર બેઠા જોયા, અને અનંત મુક્તોની ભગવાન વિટળાઈને એના દર્શન. બહુ બહુ આનંદ થયો કે ઓહો, સ્વયં ભગવાનને મને દર્શન થયા. ફરી વાર પાછા સમાધિ ઉતરીને પાછા જાગૃત થયા. ધર્મદેવને કહેવા લાગ્યા, ધર્મદેવ તમારા જે આ બાળક છે કોઈ સામાન્ય નથી, સ્વયં ભગવાન છે. ધર્મદેવ મંદ મંદ હસતા હતા, હા તમારી વાત સાચી છે, મારી ઘરે જે બાળક જન્મ્યું છે કોઈ સામાન્ય નથી, એ તો સ્વયં ભગવાનનો અવતાર છે. ભક્તજનો, આવી તો અનેક અનેક લીલાઓ ભગવાન ઘનશ્યામ મહારાજ દિન દિન પ્રત્યે કરી રહ્યા છે, અને એટલા માટે સ્વામી લખી રહ્યા છે. શિવરંજન દીના દીના પ્રત્યે જો દયાળ રે, દીના દીના પ્રત્યે જો દયાળ રે, કે વધે
नित्य चंद्र जेम बाळ रे वदे नित्य चंद्र जेम बाळ रे के वधे नित्य चंद्र जेम बाळ रे वदे नित्य चंद्र जेम बाळ रे हे मुख हासे युक्त छे हमेश रे मुख हासे युक्त छे हमेश रे हे मुख हासे युक्त छे हमेश रे मुख हासे युक्त छे हमेश रे हे शोभे छे बहु बालुड़े देश रे शोभे छे बहु बालुड़े वेश हो हे शोभे छे बहु बालुड़े वेश रे शोभे छे बहु बालुड़े वेश रे नित्य नित्य प्रत्ये दिन दिन प्रत्ये भगवान नवी नवी लीलाओ करता जाय छे पण जेम आकाश मां बीजनो चंद्रमा वत्तो वत्तो जेम पूर्णिमा नो चंद्र थाय केम धीमे धीमे वधे એમ દિવસે ન વધે એટલા ભગવાન રાત્રે વધે છે, રાત્રે ન વધે એટલા ભગવાન દિવસે વધે છે. ભગવાન ધીમે 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 મોટા થઈ રહ્યા છે, પણ ભગવાન જ્યાં થોડાક મોટા થયા પણ એ વખતે માર્કંડેય ઋષિ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. પ્રસિદ્ધ પ્રસંગ છે, ટૂંકમાં આપણે એ વાત જાણીએ. માર્કંડેય ઋષિ આવ્યા, આલાખ નિરંજન કહીને ધર્મદેવના આંગણામાં ઉભા રહ્યા. ઋષિ મુનિઓ આવે એટલે ધર્મદેવ એનું સ્વાગત સન્માન કરે. આવો ઋષિરાજ, આવો, ક્યાંથી આવો છો, શું તમારું નામ છે? હું હિમાલયમાંથી આવું છું, મારું નામ મર્કંડ ઋષિના પુત્ર માર્કંડે મને સમજો. આગતા સ્વાગતા કરી છે, સન્માન કર્યું છે, પણ પછી પૂછ્યું છે કે તમે કોઈ વેદશાસ્ત્ર ભણેલા છો? તો કે હા, વેદશાસ્ત્રોને તો ભણેલો છું, ન્યાય ઇતિહાસને પણ ભણેલો છું, પણ જ્યોતિષ વિશેષ કરીને ભણેલો છું. અને જ્યોતિષની વાત આવે એટલે તમામ સ્ત્રી ભક્તોને તરત જ હે ને મજા આવી જાય. આપણે હાથ દેખાડી દઈએ કે અરે હમણાં મને સંકલ્પ થઈ ગયો, અમે આવ્યા ને એ દિવસે દર્શન કરવા માટે અયોધ્યામાં ગયા, તો ખબર ચકલી હોય છે, ચકલી નાનકડી એવી, એક નામ સારું કીધું એનું, એ ચકલી નાના પાંજરામાં પૂરેલી હોય, પછી આગળ પત્તા રાખેલા હોય. મને એમ થયું આ શું હશે, વળી મને વળી કૌતુક જાય ગયું. મેં તો આપણે પૂછીએ તો કરી શું છે, તો મેં પૂછ્યું કેવું રામ રામ રામચલી રામચલી એ નાનકડું પક્ષી, પાછું એવું હોશિયાર નથી બોલો જે એ આગળ પત્તા રાખ્યા હોય તે પત્તાને એ પોતાની ચાંચે કરીને જ પકડે, પછી બોલો ભાઈ બેઠો બેઠો એ આમ મોઢું રાખે, જો એ અંદર પોતાની ચાંચે કરીને ખેંચી લે એમાંથી જે આપણે આવે ને એ આપણા નસીબે. તે મારે મેં વળી કીધું આપણે ટ્રાય તો કરી લઈએ, તો ઈશ્વર કાકર મેં કહ્યું, મેં તો આપણે કરીએ કે 10 રૂપિયાનો બધું બધું કાંઈ 10 રૂપિયા જવા દઈએ, જોઈએ તો ખરા શું કહે છે. મને વળી મોહ જાય ગયો થોડોક, તે પછી કર્યું, તો વળી વાર બહુ લગાડી, મારા વખતે ખબર નહીં 6-7 વાર એને હાથમાં ચોલી લીધી, પછી મૂકી લીધી, પછી મૂકી, પછી વળી ભાઈ એક પત્તું પકડ્યું અને ચાંચે દ્વારા બહાર કાઢ્યું, પછી મને કીધું વાંચો, મેં વાંચ્યું. આમ બધી પોઝિટિવ વાતો એટલે બહુ કંઈ વાંધો નહોતો, પણ જો કે એનાથી કાંઈ આપણું નસીબ કાંઈ બદલાતું નથી અને આપણું પ્રારબ્ધ પણ કાંઈ ફરતું નથી. એ તો ભગવાનનું ભજન કરીએ અને ભગવાન ઉપર જેટલી નિષ્ઠા હોય એ પ્રમાણે આપણું પ્રારબ્ધ બંધાતું હોય છે. પાતો વાત છે કે આપણને કૌતુક જાગે. તો આજે ધર્મદેવના આંગણામાં એ માર્કંડેય ઋષિ આવ્યા એટલે તરત જ ભક્તિ માતા રસોડા માતાને તરત કાને શબ્દ પડ્યા કે જ્યોતિષ શાસ્ત્રને ભણેલો છું. બહાર આવ્યા, ઋષિરાજ તમે જ્યોતિષ ભણ્યા છો, તો મારા આ નાનકડા ઘનશ્યામની તમે હસ્તરેખા જુઓ ને, એમનું નામકરણ સંસ્કાર કરો ને. અને એ વખતે માર્કંડેય ઋષિ કે એ જ રાહ જોતો હતો, પણ ભગવાને એ માર્કંડેય ઋષિ કહ્યું કે હું તમને એ જોઉં તો ખરા હાથ, પણ હવે મારી ઉંમર અવસ્થા થઈ એટલે આંખે દેખાતું નથી, જો તમારા ઘનશ્યામને મારા ગોદમાં આપો તો હું નામકરણ સંસ્કાર કરું. ભક્તિમાતાને ઘડીક સંકોચ તો થયો, કારણ કે કોઈ બાવા આવે ને પછી એમ કે તમારું બાળક મને રંબાડવા માટે આપો તો કંઈ જીવ તો ન ચાલે ને. પણ પછી એમ થયું કે ના, મારે મારા બાળકની હસ્તરેખા જોડાવી છે, નામકરણ સંસ્કાર કરવો છે, એટલે બાળકને આપવું તો પડશે. એમના ગોદમાં આપ્યું, ગોદમાં આપી અને પછી જ્યાં માર્કંડેય ઋષિએ હાથ જોઈ, હથેળી જોઈ અને જ્યાં રેખાઓ જોઈ, અમારા બ્રહ્મચારી મહારાજ પોતે રેખાઓ જોવે છો, આપણા પૂર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ જ્યોતિષ ભણેલા છે, જોરદાર તાળીઓથી વધાવો, મને હમણાં યાદ આવ્યું. બહુ મોટા વિદ્વાન છે, પ્રકાંડ પંડિત છે, પણ આપણા રેવતી ભળેજી હરિકૃષ્ણ મહારાજ જેતલપુરની અંદર છે, વર્ષોથી એમની સેવા કરે છે.
તમને દર્શન થાય છે, ધન ભાગ્યશાળી છો, જોરદાર તાળીઓથી વધાવી લો. બળદેવજી મહારાજની સેવાનો મોકો કોને મળે? પણ માર્કંડે ઋષિએ જે હાથમાં હસ્તરેખા જોઈને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય બાળક નથી. ધર્મદેવ તમારા જે બાળક છે કોઈ સામાન્ય નથી, આ તો સ્વયં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ લોકમાં આવ્યા છે. અને તમારું બાળક છે કોઈ સામાન્ય નથી, આ તો સ્વયં કારણ રૂપ છે. અને માર્કંડે ઋષિના મોઢામાંથી શબ્દ નીકળી પડ્યા છે, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે. તમારું બાળક છે સ્વયં કારણ રૂપ છે, સ્વયં ભગવાન છે. ધર્મ દેવા તમારું કારણ રૂપ કહાવે હો, ધર્મ દેવા પુત્ર તમારા કારણ રૂપ કહાવે, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે. ધર્મદેવ તમારા દીકરા છે તો સ્વયં કારણ રૂપ કહાવે. અક્ષરાધિપતિ પોતે આ લોકમાં આવ્યા છે, પણ તમને એનું નામકરણ સંસ્કાર હું કહું છું કે એ લોકોના હરતી દુઃખાની ચિત્તાની ચ ઇતિ હરિ, તમામ પોતાના આશ્રય આવેલા તમામ લોકોના ચિત્તને હરી લેશે, દુઃખને હરી લેશે, એટલે એનું નામ એક નામ હરી પડશે. વળી પાછા એને રૂપે કરીને થોડાક શ્યામ છે, કૃષ્ણ જેવા છે, એટલે કર્ષતિ ચિત્તાની દુઃખાની ચ ઇતિ કૃષ્ણ, એ લોકોના ચિત્તને હરી લે છે, આકર્ષી લે છે અને લોકોના દુઃખોને કષ્ટોને કાપી નાખશે, એટલા માટે કૃષ્ણ પણ કહેવાશે. બે નામ થયા, એક હરિ અને એક કૃષ્ણ, પણ બંને નામને ભેળા કરી એમના આશ્રિતો એમને હરિકૃષ્ણ કહીને પણ બોલાવશે. વળી પાછા તમારા દીકરા છે એ તપની અંદર સ્વયં શિવજી જેવા શ્રેષ્ઠ થશે, એટલે એમનું નામ એક નીલકંઠ પણ પડશે. એવી રીતે ચાર ચાર નામ આપી અને માર્કંડે ઋષિ ભગવાનના દર્શન કરી અને પોતાના માર્ગે જાય છે. આ બધું સાંભળી ધર્મદેવ ભક્તિ માતા બહુ બહુ આનંદમાં આવી જાય છે. સમય પછી સમય પસાર થાય છે, અનેક દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે આવે, વળી કેટલાય અસુરો પણ આવે ઉપદ્રવ કરવા માટે, પણ ભગવાન પોતાની ઈશ્વરીય શક્તિથી તમામનો સંહાર કરે છે. પણ એક વખતનો સમય, હવે કૈલાસ પર્વત ઉપરથી શિવજીને સંકલ્પ થયો કે ભગવાન આ લોકમાં પધાર્યા છે તો મારે દર્શન કરવા માટે જવું પડશે. અને એવું કહેવાય છે કે સ્વયં શિવજી પોતે ભગવાનના દર્શન કરવા માટે હાથમાં ડમરું લઈને ડુક 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 વગાડતા વગાડતા એ શિવજી ભગવાનના દર્શન કરવા માટે છપૈયાની અંદર આવી જાય છે. અને છપૈયામાં આવી અને ભગવાન જે પારણામાં સૂતા હોય આંગણામાં આવીને શિવજી ડમરું વગાડે છે. સદા શિવ વસે કૈલાસ રે ત્યાંથી સીધા વ્યારે, 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 કરી હે અધિક ઉલ્લાસ રે છપૈયામાં આવ્યા રે, ધરી હૈયે અધિક ઉલ્લાસ રે છપૈયામાં આવ્યા રે, ધરી હૈયે અધિક ઉલ્લાસ રે છપૈયામાં આવ્યા રે, ધરી હૈયે અધિક ઉલ્લાસ રે છપૈયામાં આવ્યા રે, જણે આવી જગાવ્યો લેખ રે ધર્મને દ્વારે રે, જણે આવી જગાવ્યો લેખ રે ધર્મને દ્વારે રે, સુણી પ્રેમ વધી દસકાળ રે નિસર્યા બારે રે, સુણી પ્રેમ વધી તત્કાળ રે નિસર્યા બારે રે, રૂડો લાડકડો
દૂત માત્રે જે છે તમારો. શિવજી કહી રહ્યા છે ભક્તિ માતાને, શિવજી આવીને ધર્મદેવના આંગણામાં આલેખ જગાડ્યો, અલાક નિરંજન, ડુક 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 ડુગડી ડુગડુગી જા વગાડી. ભક્તિ માતા ડરી કે આ શું અવશ્ય નો આવે છે. બહાર આવીને જોયું ત્યાં તો શિવજીને જોયા, પણ રૂપ બદલેલું હતું એટલે ઓળખી ન શક્યા. પણ શિવજી પોતે કહેવા માંડ્યા છે, શિવજીનો ડમરો ડમ ડમ વાગે, શિવજીનો ડમરો ડમ ડમ વાગે, શિવજીનો ડમરો ડમ ડમ વાગે, શિવજીનો ડમરો ડમ ડમ વાગે. કૈલાસના ભૂતડા ભાગે રે ડમરો ડમ ડમ વાગે, કૈલાસના ભૂતડા ભાગે તે ડમરો. શિવજીનો ડમરો ડમ ડમ વાગે, શિવજીનો ડમરો ડમ ડમ વાગે. ધર્મદેવના આંગણામાં આજે શિવજીએ ડમરો વગાડવાનું ચાલુ શરૂ કર્યું છે. પણ ભક્તિ માતા બહાર આવીને જ્યાં જોવે છે ત્યાં તો શિવજીને દીઠા હાથમાં ડમરું છે. પણ શિવજી એમ ભક્તિ માતાને કેવા લાગ્યા છે, રૂડો લાડકડો સુત માત્રે જે છે તમારો રે, રૂડો લાડકડો સુત માત્રે જે છે તમારો રે, તેના કરવા સાક્ષાત દર્શન રે મને બહુ પ્યારો રે, તેના કરવા સાક્ષાત દર્શન રે મને પ્યારો રે. એથે અક્ષર ધામના દેશ રે, એથે અક્ષર ધામના દેશ રે, શિવજી પોતે કહી રહ્યા છે, જે છે અક્ષર ધામના ધીશ રે દેવાધી દેવ રે, જેના દર્શન ઈચ્છે છે સુરીશ રે બ્રહ્માદિ જેવા રે, જેના દર્શન ઈચ્છે શ્રી સુરદાદિ જેવા રે. લીધો ડમરો મે ડાક ને જ હાથ રે, એની લો લીધો, એ લીધો ડમરો ને ડાક ને જ હાથ રે, હાથ થી વગાડ્યા હો, અગરો ડમરો ને ડાક ને જ હાથ રે, હાથ થી વગાડી એ અગર બમ 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 અગડ બમ 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 લીધી ભાત રે મોહની લગાડી રે, અગડ બમ 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 લીધી હાથ રે મોહની લગાડી રે, અગડ બમ વાગ વાગે ડમરૂ નાચે સદાશિવ આગે વેરૂ, અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદાશિવ આગે વેરૂ. એ દ્રશ્યને ધારો, ધર્મદેવના આંગણામાં શિવજી હાથમાં ડમરૂ લઈને નાચી રહ્યા છે, અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદાશિવ આગે વેરૂ, અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદાશિવ આગે વેરો, નાચે સદાશિવ આગે વેરો. શિવ સ્તોત્ર. કરે તાંડવ નૃત તાન રે, નાચત ને શંકા મૃગ મદ બંકા, ગમ ગમ ગંકા ઘુઘરુ કા ઢોલું કા ઢમકા હોવત અંકા, જહો ઢમકા ડમરૂ કા ડમરૂ ણંકા વે ભણંકા ગગન જણંકા, કરે જા જય દેવ સિદેજા હરણ કલેજા મગન મે સમાયતા. સંસ્કૃત 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 કાટ વિગલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબે તાંબુ જંગ તુંગ માલિકમ,
डम 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 नीना डम डमर वयम जकार चंद तांड वंदन दून शिव शिव जटा कटाक्ष संभ्रम भ्रम निलिंपन जरे विलोल विची वल्लरी विराजमान मूर्धनि प्रवाह पावित सारे गले वलम वेदम वेदम भुजंग तुंग मालिकम नमन 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 वयं सकार चंद तांड वंदन दोन शिव शिव सकार चंद तांड वंदन दोन शिव शिव सकार चंद तांड અને આવી રીતે શિવજી આવી ડુગડુગી વગાડી ડમરું વગાડ્યું. ભક્તિ માતા બહાર આવ્યા. શિવજીએ પોતે કહ્યું કે તમારા દીકરા છે એ સ્વયં ભગવાન છે અને હું શિવજી છું, તમારા દીકરાના દર્શન કરવા માટે આવ્યો છું. ભક્તિ માતા રાજી થયા છે. શિવજીને દક્ષિણાઓ આપી ભક્તિ માતાએ શિવજીને રવાના કર્યા છે અને ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાનના દર્શન કરી શિવજી ગયા છે. પણ દિવસ દિવસ પ્રત્યે ભગવાન ઘનશ્યામ નવી નવી લીલાઓ કરી રહ્યા છે. પણ હવે આગળની શું લીલાઓ કરશે કે આપણે બપોર પછીની કથામાં સાંભળીશું. સમય થઈ ગયો છે, હજી બધા ભક્તોએ નંદીગ્રામ પણ જવાનું છે. પણ એક મારી નમ્ર ટકોર છે કે સમય જેમ બને એમ બચાવજો. કથા વહેલાસર પૂરી કરી છે એટલે ફટાફટ અત્યારે અહીંથી જમી તરત જ ગાડીઓ ત્યાર હશે, ગાડીમાં બેસી નંદીગ્રામ દર્શન કરી ફરીવાર પાછા આવી જજો. આને આરામ કરવાની જરૂર હોય તો આરામ પણ કરી લેજો એટલે બપોર પછી કથામાં નિંદ્રા પણ ના આવે.